નાઉ ગેટ રેડી આપણા ત્યાં તો દરેક પાળિયાની એક વાર્તા છે કેવી લાગણી છે કસંબો પછીની કે મારું જરા સ્ટાર્ટઅપ છે ને પેલા ડીઝલ એન્જિન જેવો જેમ કહેવાય ને કે ખ રહી છે કે ભાઈ હિસ્ટોરિકલ ફિલ્મ બનાવી એમ એવા લોકો આયા છે કે જેમને ફર્સ્ટ ટાઈમ થિયેટરમાં પિક્ચર જોઈ હોય લોકો પગે પડતા હતા ખાસી ચર્ચાઓ જગાવી આ મૂવીએ ખાસા વિરોધ થયા અને થોડાક લોકોને વાંધાય પડ્યા તમે જો આ વિવાદોમાં અટવાઈ ગયા કે આણે મને આવું કીધું આણે મને તેવું કીધું તો તમારી એનર્જી ત્યાં ત્યાં પૂરી થઈ જવાની ઘણા લોકો એવી જૈન કમ્યુનિટીમાં એવી વાત ફેલાઈ હતી કે ભાઈ આ ફિલ્મમાં જૈનો માટે કંઈક વાંધાજનક છે ક્યાંક ફિલ્મ કાચી પડી આખી ફિલ્મમાં તમારું મનગમતું દ્રશ્ય કયું છે કે એક મા પોતાના દીકરાને એમ કે તું શહીદ થઈને આવજો એમ દીકરો કે દેવનો સાથ છે પણ દીકરી દેવનો પ્રસાદ છે કે કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગ્રો થવા માટે છે ને ઘણા બધા બલિદાનોની જરૂર પડતી હોય છે હું અગેન કહું છું હું ખેડૂતનો છોકરો છું તમે વાવેતર કર્યું હોય તો કે ભાઈ થોડું ચોર ખાય થોડું મોર ખાય પછી બાકી હાથમાં પછી પછી ફિલ્મ રિલીઝ થઈ પણ થયા ઉતર્યો હવે પ્રોડ્યુસર વિજયગીરી બાવાનો થાક હજુ એક બે મહિના પછી ઉતરે શું લાગણી અત્યારે જન્મી રહી છે મનમાં શું થઈ રહ્યું છે કસુંબો માટે એક શબ્દમાં જો કહેવાનું હોય તો ગુજરાતના ઓડિયન્સને દિલથી થેન્ક યુ નમસ્તે જલસુ પોડકાસ્ટના એક ઓર એપિસોડમાં આપનું સ્વાગત છે આજે જે વ્યક્તિને અમે આમંત્રણ આપ્યું છે તે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કેટલાક એ સાહસિક દિગ્દર્શકોમાંથી એક છે જેમણે પોતાની દરેક ફિલ્મ દ્વારા કંઈક નોખું પીરસવાની કોશિશ કરી છે એ વિષયને લઈને હોય એ કદાચ ફિલ્મ મેકિંગને લઈને હોય કે કદાચ કોઈક કહાણી કે કિરદારને લઈને હોય દરેક વખતે તેઓ કંઈક નવું લઈને આવ્યા છે અને પોતાની ફિલ્મ મેકિંગની આવડતથી ઓડિયન્સને અભિભૂત કરી ગયા છે અત્યારે એક ફિલ્મ ખૂબ ચર્ચામાં છે અને એ ફિલ્મ છે કસુંબો ઐતિહાસિક તથ્યો અને ઐતિહાસિક વાર્તા ઉપર આધારિત આ ફિલ્મ છે ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ છે અને ખૂબ લોકપ્રિય પણ અમર બલિદાન તેના ઉપરથી બનેલી આ ફિલ્મ અત્યારે સિનેમાઘરોમાં ખૂબ ચાલી રહી છે ખૂબ લોકપ્રિય થઈ રહી છે ખૂબ પોંખાઈ છે અને ઘણી બધી ચર્ચાઓ પણ જગાવી ચૂકી છે તેના દિગ્દર્શક સાથે પ્રેમજી મોન્ટુની બિટ્ટુ કે એકવીસમું ટિફિન જેવી માતબર ફિલ્મોના દિગ્દર્શક વિજય ગીરી ગોસ્વામી સાથે આજે આપણે વાત કરવાના છીએ આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ખૂબ 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 સ્વાગત છે વિજય આપ અમારે ત્યાં પધાર્યા છો થેન્ક યુ વેરી મચ જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ થેન્ક યુ બહુ જ આનંદ છે એ વાતનો કે આપણે ફરી એક વખત કોઈક સરસ વિષય અને કોઈક સરસ સર વાત કરી રહ્યા છીએ અને સૌથી પહેલાં તો ખૂબ અભિનંદન કસુંબોની ઝળહળતી સફળતા બદલ કસુંબો હું સમજું છું ત્યાં સુધી ગુજરાતી ફિલ્મોના ઇતિહાસનું અત્યારની ક્ષણનું કદાચ સૌથી કેટલાક શ્રેષ્ઠ સર્જનોમાંનું એક છે ફરીથી અહીંયાથી જો ગુજરાતી ફિલ્મોની દશા અને દિશા બદલાય તો કદાચ આશ્ચર્ય નહીં થાય કસુંબો અત્યારે સિનેમાઘરોમાં ચાલી પણ રહી છે એનું હિન્દી પણ ડબ થયું અને કદાચ કેટલીક જૂજ મૂવીમાંથી આપણા ગુજરાતી ફિલ્મોની છે કે જેમાંથી ગુજરાતીમાંથી હિન્દી ડબ થયું છે અને નેશનલ લેવલ પર આપણે એને પ્રસ્તુત કરી શક્યા છીએ આ ક્ષણે આ તબક્કે પહેલો પ્રશ્ન કેવી લાગણી છે કસુંબો પછીની શું લાગણીઓ અત્યારે જન્મી રહી છે મનમાં શું થઈ રહ્યું છે જો કહી શકો તો કસુંબો માટે એક શબ્દમાં જો કહેવાનું હોય તો ગુજરાતના ઓડિયન્સને દિલથી થેન્ક યુ બિકોઝ જ્યારે તમે ઐતિહાસિક ફલકની કોઈ વાત કરવા જાઓ ત્યારે ઘણા બધા ડર અને સંશયો મનમાં હોય જ કેમ કે ફિલ્મનો સ્કેલ જેટલો મોટો અને ઇન્ડસ્ટ્રીનો સ્કેલ અને ફિલ્મનો સ્કેલ એ આપણને ખ્યાલ હોય ત્યારે તમે જ્યારે એક પગલું ભરવા જતા હો ત્યારે સતત એક અજાણ્યો ડર તમને ના દે એમ કે શું થશે એમ અને ડેફિનેટલી એઝ અ ફિલ્મ મેકર જ્યારે તમે પ્રોસેસમાં હો ત્યારે તમને આ બધી બીક ન લાગતી હોય કારણ કે એઝ અ ડિરેક્ટર તમારું વિઝન તમારી પ્રોડક્ટ ઉપર હોય બટ જ્યારે લોકો સામે આવવાનું હોય ત્યારે સતત એ રહે કે આવા પ્રકારની વાર્તા એક્સેપ્ટ થશે કે નહીં થાય કેમ કે આપણા ત્યાં મોટા ભાગે એવું થયું છે એમાં કંઈક ખોટું નથી પણ ઓકે ટેસ્ટેડ ઉપર કામ વધારે થતું હોય જી અને લોકો એટલે કે રાધર મેકર્સ પ્રોડ્યુસર્સ ઇન્વેસ્ટર્સ એ બધાનું બી એવું હોય કે ભાઈ એક જે પ્રૂવન મોડલ છે એની ઉપર જ આપણે વર્કઆઉટ કરીએ તો રિસ્ક ફેક્ટર ન રહે અને જ્યારે પછી આમ એવું બધું સરસ ચાલતું હોય ને અમારા જવાના મગજમાં ભૂરકી ચડે પાછું કે આવું કરીએ એમ એટલે કરતા કરે નાખીએ પણ પછી એવું થાય કે ચાલું આ જો આમ થયું કે આમ થયું તો બીજી તો કોઈ બીક ન હોય પણ સતત કારણ કે આ હેવી ઇન્વેસ્ટમેન્ટ લાગેલા હોય ઘણા બધાની મહેનત હોય તો ઓબ્વિયસ છે પણ કસુંબોના આજે લગભગ આપણે બેઠા છીએ ત્યારે એકસો ને પાંચમો દિવસ છે ઇન સિનેમાઝ અને આજે ગુજરાતના ચાલીસ પચાસ સિનેમાઘરમાં કસુંબો ચાલી રહી છે તો સો દિવસ પછી જ્યારે આ વાત હું કરું છું ત્યારે એક બહુ હાશકારાની લાગણી અનુભવાય છે ને એના માટે સૌથી મોટો શ્રેય જાય છે ગુજરાતના ઓડિયન્સને જાય છે કેમકે સતત એવી એક કમ્પ્લેન રહ્યા કરી છે બધાની કે ઓડિયન્સ તો નથી આવતું ગુજરાતી ફિલ્મોમાં નથી જોતું ક્યાંક ને ક્યાંક સાચું ખોટું એટલે સાચું પણ છે આપ પણ એ કદાચ આ વખતે મને એવું થયું કે યાર આ એમ સેટિસફાઈડ એમ આમ પ્રેમજીથી શરૂઆત થઈ મોન્ટુની બિટ્ટુ પછી આવી એકવીસમું ટિફિન જેવી જેને કહેવાય કે કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ફિલ્મ છે હું હજી પણ એ મારી કેટલીક પ્રિય ફિલ્મોમાંની ગુજરાતી ફિલ્મોની જ્યારે મને કોઈ એમ પૂછે કે પાંચ દસ ફિલ્મોનું લિસ્ટ આઉટ કરતું હું એકવીસમું ટિફિન સમાઉં સમાઉં ને સમાઉં એટલી બધી કલદાર જેને કહેવાય એ પ્રકારનું મૂવીનું તે સર્જન કર્યું પછી આ ઐતિહાસિક વિષયને લેવાની ઈચ્છા કેમ થઈ કસુંબો કેવી રીતે જન્મી અને કઈ રીતે એ વિચાર બીજને તું અહીં સુધી લાવી શક્યો એ કઈ ક્ષણ હતી કે તને એમ થયું કે મારે આ કસુંબો આની ઉપર કે આ વાર્તા ઉપર કહાણી કહેવી છે મને છે ને હંમેશા એટલે એઝ અ ફિલ્મ મેકર એટલે પ્રેમજીથી લઈને અહીંયા સુધીની જ્યારે કસુંબોની આ યાત્રા ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ છે ત્યારની વાત કરું તો નોટ કસુંબો એ કસુંબો તો બહુ પછી આવી પણ મને સતત એક કહેવાય ને કે ખ રહી જાય કે ભાઈ હિસ્ટોરિકલ ફિલ્મ બનાવી એમ તો જે તે સમયે સંજોગો માહોલ અને પનો ટૂંકો પડતો હોય ક્યાંક ને ક્યાંક ક્યાંક આપણો પડતો હોય ક્યાંક બીજી રીતે તો એ શક્ય નહોતું થતું એકવીસમું ટિફિન જેમ કે તમે વાત કરી તો મારા માટે બી એકવીસમું ટિફિન એ આમ એક સુખદ આશ્ચર્ય જેવી અથવા તો સરપ્રાઇઝ જેવી ઘટના છે એઝ અ મેકર હું જે કામ કરું છું એ જ મેં કર્યું છે મેં કંઈ નવું કામ નથી કર્યું પણ લોકડાઉનના પીરિયડમાં લિમિટેડ એટલે વેરી વેરી લિમિટેડ રિસોર્સિસમાં એક ફિલ્મ થાય અને ફિલ્મ જો લોકોના હૃદય સુધી પહોંચે ને આ લેવલે એપ્રિસિએટ થાય ઇવન ઇન ઇફી ગોવા કે લોકોના આજે તમે હમણાં વાત કરી તો એ મારા માટે એક આશ્ચર્ય જેવી ઘટના સો ટકા કહી શકાય કે એ મેં કલ્પ્યું નહોતું એમ એક ફિલ્મ કરવી છે કરી બહુ તો થિયેટરમાં જોઈએ છે નહીં તો ઓટીટીને આપી દઈશું આમ કરી દઈશું એ એવા પોઈન્ટ ઓફ વ્યૂથી તો હવે આ જ્યારે એકવીસમી એકવીસમુટીફીને એવી ફિલ્મ નથી જે મારું ડ્રીમ હોઈ શકે હું કોઈ ફિલ્મ પણ ડેફિનેટલી કસુંબો જેવી ફિલ્મ કે મને આમ ક્યાંક ડ્રીમ મારું એવું કોઈ ડ્રીમ જ નથી એટલે એકચ્યુલી કોઈ ડ્રીમ પ્રોજેક્ટ છે જ નહીં બધા પ્રોજેક્ટ છે અથવા તો ફિલ્મ છે જે સમય સંજોગો અનુકૂળ હોય એ રીતે તમે કામ કરો હા તમને કીક આવવી જોઈએ વાર્તામાં સિમ્પલ એક જ ફંડા છે કે તમને વાર્તામાં કીક આવવી જોઈએ પણ સતત એવું હતું કે ઇવન બિફોર મોન્ટોની બિટ્ટું મને એવું હતું કે એક લાર્જ સ્કેલની લાર્જ એટલે ઇન ટર્મ્સ ઓફ કે બહુ બધા લોકો એવું નહીં પણ એક મોટા ફલકની વાત કહેવી છે એમ તો ઘણી બધી સ્ક્રિપ્ટ્સ મારી જોડે એટલે વાર્તાઓ મારી પોતાની એક બે વાર્તાઓ હતી ઐતિહાસિક વાર્તાઓ પરથી ઘણું બધું હતું બટ મેનવાઇલ આ જે વાત છે જેના ઉપરથી કસુંબો બની એટલે દેટ ઇઝ અમર બલિદાન તો બે હજારને લગભગ સત્તર અઢાર અઢારની આસપાસના ગાળામાં હું એ પંથકમાંથી આ વાર્તાને થોડું થોડી ઓળખતો હતો એની પહેલા મારી પાસે આની કોપી પડી હતી અને સમવન સજેસ્ટેડ મી કે આ વાર્તા ઉપર આ એક કિસ્સો છે કે જે ગુજરાતમાં કેવાય ને કે ભાઈ બહુ લોકોને ખબર નથી હવે એવા તો ઘણા કિસ્સાઓ છે કોઈ આ એક કિસ્સો નથી દરેક આપણા ત્યાં તો દરેક પાળિયાની એક વાર્તા છે દરેક ગામના પાદર એક વાર્તા છે પણ વાય કસુંબો અથવા તો વાય અમર બલિદાન વાળી સ્ટોરી તો જ્યારે મેં એ બુક વાંચી હું ગોથરૂ થયો ત્યારે મને એમાં રિલિજિયસ એંગલ થોડો વધારે દેખાતો હતો એટલે મને સંભાવું એવું થતું હતું કે હું પ્રિપેર કરતો હતો મારી જાતને કે આમાં વાર્તા બહુ સ્ટ્રોંગ છે એક પણ આ નોવેલ છે ને એ બહુ જ યુ નો થોડી રિલિજિયસ લેવલ પર જઈ રહી છે અને પણ એક વસ્તુ હતી જે મને અડી ગઈ હતી ને દેટ ઇઝ ધ ક્લાઇમેક્સ ઓફ ધ સ્ટોરી એ સક્સેસ સ્ટોરી હતી કે જેટલા જેટલા ઇન્વેડર્સ આવ્યા ઇન્ડિયામાં હજારો વર્ષોથી આપણે ઇન્વેડર્સની સ્ટોરી સાંભળીએ છીએ અને આક્રાંતાઓની સામે આપણા શૂરવીરો કે વીરાંગનાઓ એમણે પોતાના પ્રાણોની આહુતિ આપી હોય પણ ક્યાંક ને ક્યાંક કંઈકનું કંઈક ગુમાયા પછી એની કિંમત બહુ મોટી ચૂકવી છે એ બલિદાનોની કિંમત પણ મોટી છે અને સંસ્કૃતિએ એ કિંમત બહુ મોટી ચૂકવી છે જ્યારે આ વાર્તામાં મને એવું લાગ્યું કે બોસ અહીંયા એક સક્સેસ સ્ટોરી છે નો ડાઉટ એ સેક્રિફાઈસ છે બલિદાનો છે પણ એના પછી કશુંક એવું છે કે જે ધરોહર રૂપે તમારી સામે ઊભું છે તો મને ક્યાંક મગજમાં એવું ચાલતું હતું કે થોડું લીગથી હટીને આ વાર્તા કહી શકાય એવી છે મીન્સ કે આ વાર્તાનો એન્ડ એવો છે કે જે થોડો અલગ છે એટલે એના ઉપર ચર્ચા ચાલતી હતી અને મેં અને રામે ઘણી બધી વખત ડિસ્કસ કરી તો એ સમય દરમિયાન પેરેલલ બે ત્રણ વાર્તાઓ ઉપર વાત ચાલતી હતી પણ પછી સમાઉ પેલું કેવું થાય કે મારું જરા સ્ટાર્ટઅપ છે ને પેલા ડીઝલ એન્જિન જેવો હોય એમ ફટાક લઈને આવી ના જાય બટ સ્લોલી 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 અને પછી એક વખત ચોંટ્યું ને પછી એ ઉખડે નહીં એમ તો એ ચાલ્યા કરતું હતું મને યાદ છે કે બે હજાર ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં દિવાળીના દિવસે મારા એટલે ગામડે ખેતરમાં લાભ પાંચમના દિવસે મેં આ ફિલ્મના દસ સીન લખ્યા હતા એક જ બેઠક એટલે સ્ક્રીન પ્લે આખો આમ રેડી હતો પણ જસ્ટ તો એ વખતે બી આમ એવું હતું કે યાર હવે નેક્સ્ટ ફ્લોર ઉપર આ લઈને જવી છે બીકોઝ એની પહેલા મોન્ટોની બિટ્ટુ વોઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્ટોરી ફ્રેન્ડશીપની વાત હતી રાઇટ તો એવું હતું કે કંઈક કરીએ બટ સમહાઉ પછી કોવિડને લોકડાઉન ને એ લોકડાઉનમાંથી જન્મેલી વાત એટલે ફિલ્મ તરીકે જન્મી તો એકવીસ મોટી ફિલ્મ તો પાછો એક આખું બે હજાર બાવીસ સુધીની એક આખી સાયકલ ફરી ગઈ બાવીસ પછી એવું હતું કે યાર હવે તો આ લઈ જવી છે એમ અને પણ કેવું થાય ખબર છે કે ઘણી વખત કોઈ વસ્તુનો તમને સ્ટાર્ટ પોઈન્ટ ના મળે સી સ્ક્રિપ્ટ એટલે સ્ટાર્ટ પોઈન્ટ નથી તમને એવું થાય કે આ વાર્તા લઈને ફ્લોર ઉપર જવું કારણ કે તમે એકલા જ તમારા મગજમાં એક વિશ્વ ગોઠવીને બેઠા છો હવે જ્યારે હું વિચાર કરું કે આ તો બહુ મોટું વિશ્વ છે તો એમાં તો ઘણા બધાને જોડવા પડશે તો એ હજી એમ પ્લીક કહેવાય ને કે એનર્જી હજી એ ફ્લો ના થતી હોય બટ એમ કરતા કરતા કરતાં એક વખત ડિસાઇડ કર્યું કે યાર આપણે આ વાર્તા ઉપર જવું જ છે અને આપણે એક કામ કરીએ આનો ફાઇનલ ડ્રાફ્ટ કમ્પ્લીટ કરી દઈએ બરાબર અને કાચો પાકો ડ્રાફ્ટ ત્રણ ચાર વર્ષથી લખાતો હતો પણ ફાઇનલ ડ્રાફ્ટ અમે કમ્પ્લીટ કર્યો આઈ થિંક બે હજાર બાવીસ એન્ડ સુધીમાં રાઈટ ફાઇનલ અને પછી એકવાર ડ્રાફ્ટ આવ્યો ને ઓફિસમાં રીડ કર્યો ને એટલે પછી ઓટોમેટિક એટલે ટ્વિન્કલ ને મયુરને અમે અમારી ટીમ હતી તો એમની તો ક્યાં આપણે જઈએ ફ્લોર ઉપર એમ થઈ પડશે કરીશું એટલે હંમેશા ફિલ્મો થઈ પડશે એવી રીતે ચાલુ કરેલી છે અને થઈ પડ્યું બી છે તો એ આ કસુંબોની જર્ની આવી રીતે બેઝિકલી શરૂ થઈ પછી શરૂ થઈ પછી તો અટકી નથી અને આ જર્ની બહુ અદ્ભુત એ રીતે રહી છે કે તમે આટલી મોટી ઐતિહાસિક એક વાર્તાને ન્યાય આપવાનું શરૂઆત કરી પછી એના પ્રી પ્રોડક્શનમાં ઘણું બધું કામ થયું હશે એક સરસ મજાનો સેટ ઊભો કર્યો ને અહીંયા અમદાવાદની જ ભાગોળમાં તમે એક સરસ જગ્યા ઉપર એક મસ્ત મજાનો સેટઅપ ગોઠવ્યું ને વગેરે વગેરે પછી ફિલ્મ રિલીઝ થઈ પછી થોડાક વિવાદો પણ થયા પછી સફળતા પણ ધીમે રહીને આવીને અત્યારે મૂવી થાક ઉતર્યો હવે આટલા સમયે જો મારે આ સવાલ મને એમ થયો કે હું કશું બહુ બધી વાત પતાયા પછી પૂછું પણ મને એમ થયું કે આ પૂછી લેવા દે આ પ્રશ્ન બહુ મહત્વનો છે કારણ કે આ માનસિક પણ શારીરિક પણ અને બીજા પણ ઘણા બધા પાસાની દ્રષ્ટિએ એક ટાયરિંગ પ્રોસેસ તો ક્યારેક રહેતી હોય છે સફળતા ખેર આ બધું ભૂલાવી દે છે પણ છતાં એનો સ્ટ્રેસ ક્યાંક ને ક્યાંક તો થાક ઉતર્યો એટલે ડિરેક્ટર વિજયગીરી આવવાનો થાક ઉતરી ગયો હા પ્રોડ્યુસર વિજયગીરી બાબાનો થાક હજુ એક બે મહિના પછી ઉતર તો કેમકે એ પેલું મંડપ સંકેલવા માટેની ખુરશીઓ સંકેલવા માટેની પ્રોસેસમાં જોડે ઊભા રહેવું પડે કે બધું હવે વાળી છોડીને કરો તો એટલે સી વસ્તુ એ જ છે કે આમ મેન્ટલી એમ કહું ને કે કસુંબો જ્યારે રિલીઝ થઈને ત્યારે એક ફિલ્મ મેકર એક ડિરેક્ટર તરીકેની મારી જવાબદારી આમ પૂરી થઈ ગઈ ત્યાં બટ એઝ અ પ્રોડ્યુસર જે જવાબદારી હતી ત્યાંથી શરૂ થઈ એકચ્યુલી તો ત્યાંથી લઈને અને જ્યારે આપણા આપણે ગુજરાતમાં ગુજરાતી માર્કેટ હજી બી કોઈ ગમે તે કહેતું હોય પણ આપણે હજી એ સ્કેલ ઉપર નથી પહોંચી ગયા બરાબર આપણે આ બધા પ્રયત્નો કરીશું કોઈ સંપૂર્ણ અને સફળતાની કોઈ વ્યાખ્યા નથી એકચ્યુઅલી પણ તમને એક લેવલ સુધી પહોંચવું હતું તમે એક ટાર્ગેટ અચીવ કરો હતો તો એ ટાર્ગેટ સુધી તમે પહોંચો એટલે તમારા માટે સફળતા થઈ તો એ બધું જોતા બી તમારે ઘણી વખત બધું જ આમ કોન્શિયસ વેમાં પ્લાન કરવું પડે છે સી ઓવરનાઇટ કશું થઈ નથી જતું કે તમે એમ વિચારો કે યાર હું સવારે આંખ મારી ખુલે અને બ્લોક બસ્ટના પાટિયા લાગી ગયા તો એ લોકો જાય છે પણ એ પ્રોસેસ અલગ ટેકનિકલ પ્રોસેસ છે જે અપાર્ટ ફ્રોમ થિએટરિક એટલે એક્ઝિબિટર સાથે ડિસ્ટ્રિબ્યુટર સાથે શો પ્રોગ્રામિંગ સાથેની તો એવી ઘણી બધી અલગ પ્રકારની એક સ્ટ્રગલ હોય છે કે જે તમારે છેક સુધી એટલે હજી હું એમ કહું કે સો દિવસ માં ચાલે છે પણ જ્યારે કશું બહુ સંપૂર્ણ રીતે થિયેટરમાં નહીં હોય ત્યારે ફાઇનલ હિસાબો થશે આ તો એઝ અ પ્રોડ્યુસર તમે પ્રોસેસમાં રહેશો હજી બરાબર જ્યાં સુધી તમે આનું ઓટીટી બીજું ત્રીજું આ બધું બહુ જ ક્લિયર કરીને એમ ઓલું પણ એઝ અ ડિરેક્ટર કહું તો સંતોષકારક રીતે મારો થાક ઉતરી ગયો એમ આ મૂવીએ માનસિક રીતે પણ ખાસ્સી તમને જદ્દોજદમાં રાખ્યા એક તો ઐતિહાસિક નવલકથા હતી એટલે તમે એને કેટલું ન્યાય આપી શકો એ પણ એક તમારી પોતાની એક અંદરની એક સ્ટ્રગલ રહી હશે કે ક્યાંય પણ કંઈ કાચું ન કપાય કારણ કે ગુજરાતી સાહિત્યની કેટલીક જાણીતી અને લોકપ્રિય કૃતિમાંની આ એક રચના છે એને તમે પડદા પર ઉતારી પછી એને રિલીઝ કરી રિલીઝ પોસ્ટ રિલીઝ પછીની થોડીક વાતો આપણે કદાચ કરીએ ખાસ્સી ચર્ચાઓ જગાવી આ મૂવીએ ખાસા વિરોધ થયા અને થોડાક લોકોને વાંધાએ પડ્યા ફિલ્મ ટેકનિકલી પણ કેટલીક બાબતોને લઈને ખૂબ ક્રિટિસાઇઝ પણ થઈને સોશિયલ નેટવર્કિંગ ઉપર એની ઉપર ખાસું ગાજ્યું ને બધાએ પોતપોતાની રીતે એનો મંતવ્ય રજૂ કર્યું આ વસ્તુઓ કેટલી અસરકારક રહી તમને પોતાના વ્યક્તિત્વની દૃષ્ટિએ કંઈ તકલીફ પડી સમસ્યા થઈ દુઃખ થયું પીડા થઈ એકચ્યુઅલી દુઃખ અને પીડા હવે એ એ ઝોનમાંથી હું પર્સનલી બહાર નીકળી ગયો છું મેન્ટલી કહું તો કેમ કે ફિલ્મ આવે ત્યારે ખબર હોય છે કે અમુક ક્રિટિક્સ એ ક્રિટિસાઇઝ કરવાના જ છે બરાબર કોઈ જેન્યુન વેમાં કરશે કોઈ બાયસ થઈને કરશે કોઈ બાયસ થઈને વધારે પ્રેમ પણ કરશે સો એ તો થવાનું જ છે વાત કરીએ કસુંબોની તો કસુંબો રિલીઝ પછી અમુક પ્રકારના જજમેન્ટ્સ જે તરત પાસ થવા માંડ્યા હતા તો ઘણી વખત અમે લોકો બેઠા હોય તો લોકો એટલે હું છે ને મારી એક પ્રોસેસ કહું કે હું ફિલ્મ રિલીઝ કરું ને એટલે મારું સોશિયલ મીડિયા હું ક્યારે હેન્ડલ કરું એટલે ફિલ્મની પ્રોસેસમાં હોઉં ને ત્યાં ત્યાં સુધી મારું સોશિયલ મીડિયા કે હું કાંઈ જોતો નથી કશું વાંચતો નથી હું મારા મારી ટીમમાંથી એક બે મેમ્બર્સ છે જેમને મારા પાસવર્ડ બી એમની પાસે હોય બધા ઇન્સ્ટા એફ બી એવરીથિંગ તો એ લોકોને બહુ જરૂરી લાગે ને તો કે બાકી નોર્મલી થેન્ક યુ કહેવાનું એ લોકો કહી દે કેમ કે હું મારું નેચર હું ઓળખું છું કે પછી તમે ઓલરેડી એક એવી પ્રોસેસમાં તમે આટલું મોટું લઈને બેઠા છો તો તમારું પહેલું ફોકસ શું છે કે ભાઈ તમે સફળતાપૂર્વક આ એક વેન્ચર પૂરું કરશો જો એ સફળતાપૂર્વક પૂરું થયું તો શું થશે કે ઘણી બધી દિશાઓ અને બારીઓ ખુલશે તમે જો આ વિવાદોમાં અટવાઈ ગયા કે આણે મને આવું કીધું આણે મને તેવું કીધું તો તો તમારી એનર્જી ત્યાં ત્યાં પૂરી થઈ જવાની તો અને હું તમને કહું કે એ રિલીઝ ને એકચ્યુઅલી કહું ને પ્રોડ્યુસર તરીકે કામ ત્યાંથી શરૂ થયું કે રિલીઝ થઈ ત્યારે એના મંડે ઓનવર્ડ્સ પિકઅપ થઈ હતી ફિલ્મની મને યાદ છે ફ્રાઈડે ઓકે ઓકે હતું સેટરડે સન્ડેથી આમ શરૂ થયું હતું મંડે બસ પિકઅપ કે એ વખતે સતત ચાર વીક સુધી બુકમાય શોથી માંડીને બધે ટ્રેન્ડમાં રહું લોકોએ રેટિંગ સરસ આપ્યા હવે આ એ જ્યારે આ થયું ત્યારે એક વર્ગ હતો કે રેટિંગ ઉપર સવાલ ઉઠાવતો હતો કે આ તો રેટિંગ ફેક હવે એ લોકોને કદાચ એવી ખબર નહીં હોય અથવા તો મને નથી ખબર ને બહુ પણ મારી જેટલી ટીમ છે કે આગળ ઉપર ફિલ્મો બધા નહીં તો તમે એ રેટિંગ ચેક કરો તો જો પૈસેથી થતા હોત તો બધી ફિલ્મોમાં એ રેટિંગ થઈ જ શકતા હોત બટ ઇટ્સ ઓકે એમાં દરેકને તુંડે તુંડે મતી ભિન્નતા એમાં આપણે પડીએ નહીં તો એક એ વાત હતી એક બાજુ મન ઓનવર્ડ્સ બહુ અમુક મહાનુભાવોના સ્પેશિયલ સ્ટેટમેન્ટ્સ આવ્યા હતા તો એના એને લઈને મને ઘણા લોકો કંઈક તારે આને મેં કીધું શું કામ એમનો ઓપિનિયન છે એનો એટલે કોઈ બી વ્યક્તિનો ઓપિનિયન હોય શકે હું શું કામ જવાબ આપું મારે જવાબ આપવાનો હતો એ થિયેટરમાં છે હવે એને જેને કાઉન્ટર કરવું છે એનો હક છે તો પછી એ જવાબ નહીં આપ્યો તો લોકો અલગ અલગ રીતે બીજી પાછી દંતકથાઓ ઘડી કાઢી સો બહુ ફ્રેન્કલી કહું ને તો હું ગામડાનો માણસ છું મને કંઈ બહુ મને આવે તો ગુસ્સો આવે સખત આવે અને એ દરમિયાનમાં ગુસ્સો જો આવે તો હું એને રિએક્ટ કરી દઉં પછી એનાથી વિશેષ મને કે બહુ મગજમાં હોતું નથી બટ હા એવું થાય કે ઘણી બધી વસ્તુઓમાં લોકો તથ્ય ચેક કર્યા વગર કશું જ ચેક કર્યા વગર સ્ટેટમેન્ટ પાસ કરતા હોય એટલે એક બે હું ટ્વિટર ઉપર ક્યાંક કોકના રિવ્યૂ જોતો હતો ગુજરાતી છે તો એમણે કંઈક રસીધરા અરે ઓલા સંદેશાવાહક વિશે કે ભાઈ આટલી બધી વખત અલાવતી તો મને એમ પ્રશ્ન થાય કે તમે થિયેટરમાં પિક્ચર જોવા બેઠા ત્યારે તમે ખાલી પોપકોર્નમાં ધ્યાન હતું કે તમારા મગજમાં પહેલેથી હતું કે હવે આના જ છોતરા પાડ નાખવાના જ મારે બિકોઝ લોજિકલી પહેલી વખત જ્યારે સંદેશો લઈને આવે છે પહેલી પહેલા ત્યારે એક ભણકારો છે કે ગુજરાત ઉપર આ એટેક થયો એટલે ગુજરાતમાં એક ઇન્વેડર આવ્યો છે અને કદાચ અહીંયા સુધી આવે તો પ્રિપરેશન કરજો એવું તો નહોતું એ વખતે કે અહીંયા આવશે બિકોઝ એ સોમનાથ જવાનું હતું જ્યારે પછીથી સંદેશો આવે છે ત્યારે સ્પેસિફિક હતું કે ભાઈ આનો ઇરાદો બદલાયો છે ને આ અહીંયા જ આવે છે નાઉ ગેટ રેડી તો એ વાતો બંને અલગ છે તો આવા પ્રકારની આ તો એક એક્ઝામ્પલ છે તો આવા પ્રકારના ઘણા બધા ઓપિનિયન્સ આવે અચ્છા હું આવા દસ ટકાને સાઈડમાં કરું તો નેવું ટકા જે વસ્તુ મને ટાઢક આપે એક મેકર તરીકે તો લોકો ઢોલ નગારા વગાડી વગાડીને લોકો થિયેટર સુધી ગયા હું એટલે જૈન કમ્યુનિટી બહારોટ કમ્યુનિટી ક્ષત્રિય કમ્યુનિટી કેટલી બધી કમ્યુનિટીના લોકો ઘણા એવા સેન્ટર્સ છે અચ્છા હું તમને આજે એક નવી ઇન્ફોર્મેશન આપું યુ કેન ક્રોસ વેરીફાય વિથ વિથ ડિસ્ટ્રીબ્યુટર ઓલ્સો કસુંબોના કારણે દસથી પંદર ટકા એવા સેન્ટર્સ કે જ્યાં કોઈપણ પ્રકારની ગુજરાતી ફિલ્મોએ ક્યારેય પરફોર્મન્સ નથી કર્યું બરાબર એ એ સેન્ટર્સમાં પબ્લિક કસુંબોમાં આવી છે અને એવા લોકો આવ્યા છે કે જેમણે ફર્સ્ટ ટાઈમ થિયેટરમાં પિક્ચર જોઈ હોય તો લોકો સિનેમા હોલમાં તલવારો ફેરવ ઘણું બધું અમે લોકો કેપ્ચર બી નથી કરી એટલે કોઈ વિડીયો મોકલે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હોય તો આ એક એવી વસ્તુ હતી કે જ્યાં લોકો તમે એ વખતે મારી સાથે થિયેટરની જર્નીમાં આવો ને એટલે તમે આ બધું ભૂલી જાઓ તમને આ દસ ટકા પંદર ટકા નહીં લાગે ક્યારે કેમકે જ્યારે જ્યારે થિયેટરમાંથી બહાર નીકળે લોકો રીતસર એટલે શ્રદ્ધાને પૂજો તમે તમે ધર્મને પૂજો ધર્મસરને લોકો પગે પડતા હતા અને એવી રીતે કે જો દાદુ બારોટ હોય તો આવા જ હોય અથવા તો સુજાન હોય તો આવી જ હોય અને એ રીતે લોકો બહુ જ રિલીજીયસલી એ એક્ટર્સને જાણે એક્ટર નહીં પણ એમના પેલા છે એ રીતે લોકો એટલે આ બધા રિએક્શન છે ને એ રિએક્શન એ ફેનો છે આ નોર્મલી મેં નથી જોયા મારી હું મારી જ પિક્ચરોની વાત કરું બીજાની વાત નહીં કરું તો મેં અત્યાર સુધીની ફિલ્મો રિલીઝ કરી એમાં ક્યાંય નથી જોયા આ રિએક્શન કે હિંમતનગર હોય કલોલ હોય પાલિતાણા હોય આ બાજુ ઇવન મુંબઈમાં તો કમ્યુનિટીના શોઝ થયા કે ઓર્ગેનિક શો થયા તો બધામાં લોકો આમ જય જય કારા કરે અને થિયેટર્સમાં મેં ગૂંજતા ગુંજતા થિયેટરો એટલે તો અમારા એક્ટરોને નોર્મલી જે કાસ્ટ હોય ને એટલે આપણા કેસમાં એવું આપણે ગુજરાતીમાં જોવું છે કે ભાઈ એકાદ વીકમાં એક્ટર્સ છે ને ડિટેચ થઈ જાય એના પ્રોડક્ટથી રાઇટ પછી જ્યારે પ્રોડ્યુસરને કે ફિલ્મને એમની સૌથી વધારે જરૂર હોય કે થિયેટરમાં ઓડિયન્સ ક્યાં કે કમ્યુનિકેટ કરે ઓડિયન્સ સાથે તો એ વધારે ફરક પડતો તો લખીલી હું કહી શકું કે અમારી આખી કાસ્ટ જેટલા બી એક્ટર્સ હતા એ છ થી સાત વીક સુધી અમને ટ્રાવેલ કર્યું છે અને અમે કહીએ કેમકે અમે બે ત્રણ વીક સુધી કહીએ પછી આપણે ફોર્સ ન કરી શકીએ પણ એ લોકો દરરોજ સાંજે ફોન કરે કે હવે મારે ક્યાં જવાનું છે અથવા તો જાતે જાતે એ લોકો બીકોઝ એમનો ઉત્સાહ સાત વીક સુધી કેમ ટકી રહ્યો બીકોઝ ઓફ ધેટ રિસ્પોન્સ તો આ બધી વસ્તુ એવી હતી કે જે આમ તમને લાગેલો થાક ઉતારે કેટલાક કમ્યુનિટીને પણ કેટલાક દ્રશ્યોમાં અને કેટલીક વાતોમાં વાંધો પડ્યો ને એ લોકોનો પણ કંઈક વિરોધ થયો ને કેટલાક લોકોએ ફરમાન જાહેર કર્યા ને એવું બધું પણ એટલે એમાં કેવું હતું કે કમ્યુનિટીમાં કોઈ વાંધો નહોતો પડે રિલીઝ પહેલાં થોડા લોકોએ અમુક અફવાઓ ફેલાવેલી પ્રી રિલીઝ જેને કોઈ ફિલ્મ જ નહોતી જોઈ હવે હું જેમ કે કહું કે આ મોટાભાગની હિન્દી ફિલ્મોમાં જે વિરોધો થાય છે આપણે રિલીઝ પહેલાના તો વી અન્ડરસ્ટેન્ડ કે કેવી રીતે થતા હશે આમાં તો એવું કંઈ હતું નહીં ને અમે લોકો બહુ પહેલા દિવસથી ક્લિયર હતા કે કોઈ પણ કોન્ટ્રોવર્સીથી દૂર રહેવું બીકોઝ આપણે બહુ રાઈટ ઇન્ટેન્શનથી ફિલ્મ બનાવી છે અને હું બિલકુલ એવું નથી માનતો કે ફિલ્મની નેગેટિવ પબ્લિસિટી કે આ કોન્ટ્રોવર્સી હોય તો જ ફિલ્મ ચાલે એવા હથિયારો વાપરવાની તમારે જરૂર નથી લોકો એક સદભાવનાથી જોડાય તો એ વધારે જ સારી રીતે થતું હોય છે તો અમે લોકો એ ક્યાંય અને જ્યારે સ્ક્રિપ્ટિંગ કરતા હતા ત્યારે પણ અમે જે બેઝ નોવેલમાંથી જે ફેક્સ હતી એ ફેક્સને એન્હાન્સ કરવા પ્રયત્ન કર્યો છે ક્યાંય તોડી મરોડી હતી નહીં બટ સ્ટીલ ઘણા બધા લોકોને ઘણા બધા એવા ઇશ્યુ હતા જેમ કે ઘણા લોકો એવી જૈન કમ્યુનિટીમાં એવી વાત ફેલાઈ હતી કે ભાઈ આ ફિલ્મમાં જૈનો માટે કાંઈક વાંધાજનક છે તો મને એ વખતે એક બહુ મોટું તીર્થ છે અને હું નહીં આપું નામ પણ બહુ મોટું તીર્થ છે ને ત્યાંના બહુ જ વિદ્વાન સાધુ ભગવાન છે એમનો ફોન આવ્યો મને કે અમે આવું સાંભળ્યું છે હવે મેં કીધું ગુરુદેવ તમે હજી ફિલ્મ જોઈ નથી અને એ લોકોમાં એ ફિલ્મ જોઈ ન શકે કદાચ આ તો મેં કીધું તમે મને અલાવ કરતા હો તો હું તમને તમે કોઈ બી ન હું તમને ફિલ્મ બતાવવા તૈયાર છું પ્રી રિલીઝ બીકોઝ એ કન્સર્ન એમનો સાચો હતો કે એક કોઈ ધાર્મિક રીતે કે બીજી કોઈ રીતે આપણે ક્યાંય કોઈને હર્ટ કરવા નોટ ઇવન તમે મુસ્લિમ કમ્યુનિટીની વાત થતી તો એમાં એ બી હર્ટ કરવાના પર્પઝ પર્પઝથી કશું હતું નહીં બટ સ્ટીલ આવી એક વાત આવી તો અમે લોકો હું રામ અને મારી ટીમમાં એક બે મેમ્બર અમે લોકો ફિલ્મ લઈને ગયા એમણે બતાવી તો એમણે ફિલ્મ જોઈ દે ગોટ ઇમોશનલ અને કે યાર અત્યાર સુધી આ મહિમા મંડન આવા પ્રકારે કોઈ કર્યું નથી પછી એક બે નાના નાની વસ્તુ હતી કે જે કે યાર આમાં છે ને આમને આવા કપડા આને ન હોય હવે આ કેવું છે કે આપણે જનરલાઇઝ વેમાં ફિલ્મ બનાવતા હોઈએ સ્પેસિફિક પંથ પ્રમાણે ફિલ્મ નથી બનતી બરાબર તો ઘણી વખત આ બધી વસ્તુઓ થતી હોય પણ એમાં અમે એમને એવી રીતે કન્વિન્સ કરાય કે આ વસ્તુ છે ને જનરલાઇઝ છે ને ઇટ્સ અ સિમ્બોલ આ કોઈ પેલું નથી કે ભાઈ આ વ્યક્તિની વાત છે ઇટ્સ અ મેટાફર તો એ રીતે દે ગોટ કન્વિન્સ અને કદાચ એમને જે વર્ડ સ્પ્રેડ કર્યો હશે એના કારણે જ જે મુંબઈમાં ચાર વીક સુધી કે અહીંયાના ઘણી બધી જગ્યાઓએ થવું એક વર્ગ હતો ચોક્કસ એવો કે જેને એવું લાગ્યું હતું કે ના આ ફિલ્મમાં અમારા માટે આવું નથી બટ એક બે વીક પછી જ્યારે સમું મારે એમની સાથે કોઈક રીતે સંપર્ક થયો અને મેં કીધું તમારા જે બી પાંચ આગેવાનો હોય ને એ લોકોને ફિલ્મ આપણે બતાવી દો અને તમને ક્યાંય વાંધાજનક લાગશે ને તો આઈ વિલ રિલીઝ થઈ તો એ લોકોએ પણ ફિલ્મ જોઈ અને પછી દે ગોટ કન્વીન્સ પણ આ થયું કેવું કે આવી વાત નાની હતી પણ ઘણા બધા લોકોએ એનું વતેસર કરવાનું ચાલુ કર્યું હવે વતેસર કરે એનો તો કોઈ જવાબ હતો નહીં અને પછી અમે છે ને એને ફ્લોમાં છોડ દીધું કે જે થવું હોય જોયું જશે પણ એ રિઝલ્ટ સારું જ આવ્યું હા એટલે બીજું આપણા હાથમાં પણ કંઈ હોતું નથી એક્ઝેક્ટ આટલા મોટા ટોળાને કે આટલા મોટા સમાજને કોઈ એક વ્યક્તિ સમજાવવા કે કન્વિન્સ કરવા જઈ શકે તો કોઈ કાળે શક્ય નથી અને બીજું એ વખતે પાયરસી જ્યારે ની હવા થઈ પોપ્યુલારિટી થઈ તો બીજા વીકે એની પાયરસી થઈ ઘણા બધા ગુજરાતના જ આપણા સોશિયલ મીડિયાના ઘણા મિત્રોએ એ પાયરસીને વેગ આપ્યો અને ઘણા બધા ગ્રુપોમાં સ્પ્રેડ કરી ફિલ્મને તો બધા ટેન્શનમાં થાય કે ચાલુ આ મેં કીધું જો નેટફ્લિક્સ હોય કે એમેઝોન હોય નવા નવા શો આવે છે બીજા દિવસે પાયરસ થાય છે અને હું તો હું અગેન કહું છું હું ખેડૂતનો છોકરો છું તમે વા વાવેતર કર્યું હોય તો કે ભાઈ થોડું ચોર ખાય થોડું મોર ખાય ને પછી બાકી આપણા હાથમાં આવે એટલે મેં કીધું આમાં બહુ હવે બીવું નહીં એમ વાહ આ ફિલ્મની ટેકનિકલ બાબતોને લઈને વખાણ પણ થયા અને થોડાક વખોડવામાં પણ આવ્યા ખાસ કરીને જે ગ્રીન સ્ક્રીન્સ જેને કહેવાય છે એની ઉપરના કેટલાક દ્રશ્યો વિશે ટીકા ટિપ્પણીઓ થઈ છેલ્લું દ્રશ્ય જે નવલકથામાં પણ સાહિત્યમાં પણ અને ફિલ્મમાં પણ જે કેટલાક પ્રભાવક દ્રશ્યોમાંનું એક છે કે જે કદાચ ફિલ્મનો જુદો અંત અને જુદી કહાણી કિરદાર નક્કી કરે છે એ દ્રશ્ય જ્યાં અતિશય મહત્વની ક્ષણે આવે છે અને જે પ્રભાવ ઉત્પન્ન કરવો જોઈએ એ ટેકનિકલી કેટલીક મર્યાદાઓના કારણે કદાચ એ ન થઈ શક્યું એવી પણ એક કમેન્ટ્સ બહુ થઈ ખાસ કરીને વીએફએક્સ માટે તમારે ખાસું સાંભળવું પણ પડ્યું હશે આઈ એમ શો એવું કેમ થયું તમને એવું લાગે છે કે એ એ થોડું વધારે સારું થઈ શક્યું હોત વીએફએક્સમાં ક્યાંક ફિલ્મ કાચી પડી એવું ડ્યુ ન એકચ્યુઅલી છે ને હું અહીંયા કોઈને લિટરેટ નહીં કરું પણ ભાગના આપણા ત્યાં ક્રિટિક્સ છે ને વીએફએક્સ સ્પેશિયલ ઇફેક્ટ અને ગ્રીન સ્ક્રીનનો મતલબ જ નથી સમજતા જે જે મેં વાંચ્યું મારી સામે આવ્યું હવે હું તમને પહેલાં ક્લાઇમેક્સથી વાત શરૂ કરું તો ફિલ્મનો ક્લાઇમેક્સ છે જેમાં વન બાય વન એ લોકો દોડતા આવે છે એમના ગળા કપાય છે હવે જે પ્રોસેસ ચાર મહિના વીએફએક્સમાં થઈ હોય ચાર મહિના લાગ્યા હોય જે વસ્તુ ક્રિએટ કરતા સેન્સર બોર્ડ તમને ત્રણ ચાર દિવસ પહેલાં એમ કે આમાં ધરખમ ફેરફારો તમે કરો તો તમે શું કરી લો તો એક્ઝામ્પલ તરીકે તમારું ગળું કપાય તો શું થાય બ્લીડિંગ થાય ફર્સ્ટ ઓફ ઓલ બ્લીડિંગ થાય તો બ્લડ બ્લડના અમુક એક પર્ટિક્યુલર ફુવારા ઉડે એમ હવે જ્યારે એ બતાવ્યું તો સેન્સર બોર્ડને વધારે આઘાતજનક લાગ્યું કે આટલું બધું લોહી આ બીકોઝ એ ન બતાવો તો નેચરલ ન લાગે તમે અહીંયાથી ગળું કપાય દાખલા તરીકે તમને વ્હાઈટ સ્કીન આવે તમને ફ્લો ઉડે બ્લડનો તો ફિલ્મના સ્ક્રીનિંગ કમિટીએ કીધું કે આ બ્લડ છે ને રિમૂવ કર દો હવે મેં કીધું બ્લડ રિમૂવ કરીને ગળું કેવી રીતે કપાઈ શકાય એવું કેવી રીતે પોસિબલ છે એમ તો આની પાછળ ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ થઈ ફિલ્મનો ક્લાઇમેક્સ બચાવવા માટે થઈને ક્યાંક ને ક્યાંક મારે થોડું લેટગો કરવું પડ્યું એ લેટગો કરવામાં અમે લોકોએ કર્યું કે બ્લીડિંગ છે ને એ બ્લીડિંગ પાર્ટ જ રિમૂવ કરો અને એ લોકોએ બધી જગ્યાએથી બ્લીડિંગ રિમૂવ કરાય ઘણી બધી જાય ક્લોઝઅપમાં આવે જાય એકદમ ફોરગ્રાઉન્ડમાં હોય તો એ ઓલ ઓફ સડન અઠવાડિયા પહેલાં એ બ્લીડિંગ રિમૂવ કરો એટલે તમે શું થાય કે અને મારી પાસે બીજો કોઈ સ્કોપ હતો નહીં હું એવું તો હતું નહીં કે ભાઈ આને ના બતાવું આની જગ્યાએ હું એન્ડ બદલું બિકોઝ એ પહેલી રીતે પણ પોસિબલ નહોતું તો એવી ઘણી બધી વસ્તુઓ થઈ કે જેને એક્સપ્લેન નથી થઈ શકતી અને ફિલ્મ રિલીઝ થયા પછી એક્સપ્લેન કરવાનું એ ન હોય જેને જે લાગે યોગ્ય જ હશે એવું માની લેવું પણ એ મર્યાદા બિકોઝ ઓફ સેન્સર બોર્ડ સાથેનું બેલેન્સ કરવામાં એવી ઘણી બધી વસ્તુઓ થઈ છે કોમ્પ્રોમાઇઝ થયા એવું તમને ડેફિનેટલી થયા નવા કરવા પડે ઘણા બધા એટલે હું તમને કહું કે પાર્ટિકલ્સ હોય દાખલા કે તમે ગળું કપાય છે તો ઇફેક્ટ તમે કેવી રીતે કરો તો બેઝિકલી તમે એને શૂટ કરી હોય તમે એને સ્ટોપ બ્લોકમાં અલગ અલગ બ્લોક્સથી શૂટ કર્યું હોય પછી એનું મેપિંગ કર્યું હોય ફેસ મેપિંગ આખું થ્રીડીમાં ફેસ મેપિંગ કર્યું અને એ પડે કેવી રીતે હવે એમાં અમુક ફ્રેમોમાં ચેન્જીસ આવે અમુક જગ્યાએ તમે કે પાર્ટિકલ્સ કાઢી નાખો બ્લડના હવે તમે એ પાર્ટિકલ્સ જ્યારે કાઢો છો ત્યારે એમનેમ ગળું કપાય છે તો ફેક લાગશે તો એ સાવ ફેક ના લાગે એના માટે થોડી અમે લિબર્ટી લીધી એમને રિક્વેસ્ટ કરીને કે થોડું થોડું બ્લીડિંગ તો બતાવવું જ પડશે તો આ એક ઘટના હતી બીજું કે ઘણા બધાના એવા ઓપિનિયન હતા કે ભાઈ સેટ છે ને એટલે ગામડું એકદમ નેચરલ લાગે છે પણ વીએફએક્સ પાર્ટ હવે કોઈને એ સમજાવું કેવી રીતે ગામડું જ વીએફએક્સ છે ઇટ્સ વીએફએક્સ બેસિકલી સેટ ઉભો કર્યો છે એ તો ખાલી તો ને ઘર ઉભા કરે દાદુ નું બધું આખું આખું ગામ ગામ જે છે એનો કોઈ તમે જુઓ અમદાવાદમાં ગોધાવીમાં ઉભું કરેલું ચારે બાજુ તમને થાંભલા અને કોન્ક્રીટની ઓલી બિલ્ડિંગો જ દેખાય છે હવે હું તમને બિફોર આફ્ટરના વિઝ્યુઅલ અમે લોકો હજી બધા નથી કર્યા બટ હવે કરીશું ત્યારે તમને સમજાશે કે એ કઈ વસ્તુ થઈ છે તો ક્લિનિંગ છે રોટો છે હવે કેવું છે કે થવા માટે બધું ઘણું થઈ શકે પણ ગુજરાતી સિનેમા માટેના બજેટની પણ તમારી એક લિમિટેશન છે ટાઈમિંગની પણ એક લિમિટેશન છે જ્યારે આવી આ સ્કેલની ફિલ્મ નોર્મલી તમે ઘણી બધી ફિલ્મોના નામ સાંભળ્યા હશે ગુજરાતીમાં એ અમુક પ્રોજેક્ટ થઈને ડબ્બામાં પેક થઈ ગયા છે કે વર્ષમાં ફિલ્મ એક્ઝિક્યુટ કરીને વર્ષમાં પડદે લગાવવી તો એના માટે બહુ અલગ પ્રકારની ઓલી ઘટનાઓ થતી હોય છે બટ હું આઈ એમ સેટિસફાઈડ વિથ માય વીએફએક્સ બીકોઝ એ ગામના જે ગીવન રિસોર્સિસ હતા અમારા આખું ગામ અહીંયા ઊભું કર્યું અમે સેટ તો એના સેટ એક્સટેન્શન પછી જે પર્વતની પ્લેટો છે પાછળ તો એ બધી ક્રિએટ કરી છે થ્રીડીમાં અને ત્યાં અને તમે આજે બી એ ફ્રેમ ઉઠાવીને જોશો તો તમને ક્યાંય બિકોઝ એ આખી આખી પ્લેટો સેટ એક્સટેન્શનમાં રોટોમાં અમુક વસ્તુઓને ક્લીન કરીને તો આ બધી વસ્તુ અમે મેં છે ને બહુ પહેલા વખત હું ક્લિયર હતો કે આપણે બધું થ્રીડી નહીં કરીએ બીકોઝ જો એ કરીશું તો શું થશે ખબર છે થોડું ફેક દેખાવા માટે ગામને તમે જોશો ને તો મોટાભાગનું ગામ અમે સેટ ક્રિએટ એવું કર્યો તો તમે રહી શકો એ ઘરમાં જઈને હવે ઘરોમાં તો અમારે કઈ કરવાનું હતું હા ખર્ચો એના કારણે વધ્યો કેમ કે ટેન્ટ ટેન્ટ્સ બનાયા હતા હવે મારે શું કરવાનું હતું તો એના મલ્ટિપ્લિકેશન્સ એની જીઓગ્રાફી ચેન્જ કરવાની હતી ને એક્સટેન્શન્સ કરવાના હતા વીએફએક્સમાં તો એ કામ હતું જે અમે કર્યું જેનાથી શું થાય કે રેપ્લિકેટ કરવું છે પણ રિયલ રિયલિસ્ટિક બનેલા ઘરને રેપ્લિકેટ કરીએ છીએ નહીં કે કોઈ થ્રીડી મોડલ બનાવીને રેપ્લિકેટ કરી એ બધી વસ્તુઓ બહુ જ એકદમ ક્લીન વેમાં થઈ પર્વત જેમ કે તમે જુઓ તો પર્વત આખે આખો અમે અહીંયા અમદાવાદમાં બનાવેલો છે એના ચાલીસ પગથી અમે એક્સટેન્શન બનાવ્યા હતા આખો પર્વત એ ઉપર એક્સ્ટેન્શનમાં ખેંચેલો છે તો કાંઈ કશું અમદાવાદની બહાર કશું શૂટ જ નથી કર્યું એટલે આવી ઘણી અને બીજું કે ડેફિનેટલી તમે એક પ્રોડક્ટ ક્યારેય કમ્પ્લીટ હોતી નથી તો હું એવું એ નહીં કહું કે ક્રિટિક્સ અથવા તો ક્રિટિસાઈઝ કરનાર લોકો સાવ ખોટા છે બિકોઝ સી તમે તમારા પોતાની કેપેસિટીમાં વિધિન ગીવન રિસોર્સિસમાં કોન્ટેન્ટ ઉપર ફોકસ કરીને આ વસ્તુ તમે કરતા હો હવે એમાં ઘણા બધા પ્લસ એન્ડ માઇનસીસ હોઈ શકે ને દેખાય તો વિજય એવું એવું કદાચ એવું એવું લાગે છે તમને કે થોડું વધારે બજેટ કદાચ પ્રોવાઈડ થયું હોત અથવા થોડું વધારે સારો વીએફએક્સ કરનાર કદાચ તમને મળ્યા હોત તો કદાચ તમે વધારે સારી રીતે કરી શક્યા તો એ મર્યાદા યા ડેફિનેટલી કદાચ શબ્દનું એવું છે કે જો આપણે આ ફિલ્મને છે ને હું પચાસ કરોડમાંય બનાવી શકું બરાબર અને વીએફએક્સની વાત મેં કીધી એમ અગેન કે ટીમ એ જ હોય છે લોકો એ જ છે એટલે હું તમને એમ કહું કે દાખલા તરીકે પ્રાઇમ ફોકસ કે એકદમ લીડિંગ કંપનીઓ વીએફએક્સ કરે પણ તમે જ્યારે કામ લઈને જશો ને ત્યારે મોટાભાગે પચાસ સો કરોડથી નીચેના કામો હશે ને તો એ લોકો આઉટસોર્સિંગ જ કરતા હોય છે અને વીએફએક્સ માટે ઇન્ડિયા એ બહુ મોટું હબ છે તો કદાચ તમને એ ખબર નહીં હોય પણ અમદાવાદમાં હોલીવુડના ઇટ્સ કાઇન્ડ ઓફ અ વર્ક કે આ પાર્ટિકલ્સ આટલી વસ્તુઓનું આ આ આ આનું લાઇટિંગ તો છે ને એક મેન્યુફેક્ચરિંગ કાઇન્ડ ઓફ વર્ક છે રાઈટ એની ડિઝાઇન ઉપર વાત થઈ શકે બાકી ક્યાંય પણ કોઈ પણ કરે એ એવું જ હોય એમ રાઇટ રાઈટ તો જેમ કે જે ટીમે એમ કસુંબોનું કર્યું છે એ લોકોએ ઘણી બધી હોલીવુડ બોલીવુડ ફિલ્મોના વીએફએક્સ કર્યા છે અને વીએફએક્સનો મતલબ મેં કીધું ને એમ કે બે પ્રકારે એક સ્પેશિયલ ઇફેક્ટ છે કે જે તમે ઓન ફ્લોર કરો છો એક એવી ગ્રીન સ્ક્રીનની વાત કરીએ તો ગ્રીન સ્ક્રીન છે એ હાર્ડકોર વીએફએક્સ નથી બિકોઝ એમાં લાઈવ શૂટ મિક્સ છે ખાલી બેકગ્રાઉન્ડ રિપ્લેસમેન્ટ છે ફોરગ્રાઉન્ડ રિપ્લેસમેન્ટ નથી કરતા સો એની બહુ ઇન્ટિગ્રિટી છે પણ મેં કીધું એમ કે લાસ્ટ ક્લાઇમેક્સ છે તો ક્લાઇમેક્સ માટે એવું થઈ શકત કે કદાચ જો આમ આ હડલ્સ ન નડ્યા હોત અથવા તો અમારી પાસે એવો સમય રહ્યો હોત કેમ કે આમાં કેવું છે કે કોઈ એવું કહી શકે તો ભાઈ રિલીઝ બે મહિના પછી કરાય ને ઓલરેડી અમે ડિસેમ્બરની રિલીઝ ફેબ્રુઆરીમાં કરી બિકોઝ માય ફર્સ્ટ ડેટ વોઝ ડિસેમ્બર અને પછી પણ થાય કેવું કે એ સમય એવો હતો ઇલેક્શનની નજીકનો કે સ્ક્રીનિંગ કમિટી સ્ક્રીનિંગ નહોતા આપતા રાઈટ સ્ક્રીનિંગ કમિટીનો નિયમ એવો છે કે તમારી ફિલ્મ સ્ક્રીન થાય ને પછી દસ દિવસમાં ઇન્ટિમેશન મળે તમને તમારી ફિલ્મમાં શું શું વાંધો છે શું શું પ્રોબ્લેમ્સ છે તમારા અને તમને એનો એના માટે એક દોઢ મહિનાનો સમય મળે કે જેનાથી તમે કરી શકો હવે ઇન્ટિમેશન મારું સત્તરમી જાન્યુઆરીએ મારું સ્ક્રીનિંગ થવું અને મને મારી સોળ ફેબ્રુઆરી રિલીઝ છે મને ઇન્ટિમેશન ત્રીજી ફેબ્રુઆરી મળે અને એ બી હેવી ઇન્ટિમે ઇન્ટિમેશનમાં એટલા બધા ચેન્જીસ હતા કે એ રિમુવલ અને એ અમુક વસ્તુઓ કરવામાં તો એક નાના સ્કેલની ગુજરાતી ફિલ્મ થઈ જાય તો એ એ પ્રોસેસ એવી હતી ઘણી બધી વસ્તુ એવી છે કે જે તમે યુ કાન્ટ એક્સપ્લેન એક એક સેન્સર બોર્ડની ભૂમિકા અમે જે સાંભળી છે એ પણ છે કે એક આપણો એક મહત્વના દ્રશ્યમાં એ શ્લોક કે ગીતાનો જે શ્લોક કદાચ આવે છે જો હું ભૂલ ના કરતો હોઉં તો એ મ્યુટ કરાવી દીધો તો કોઈ એક ધાર્મિક લાગણી કદાચ દુભાય અથવા તો કોઈક પ્રકારના અંદેશ નોટ ઓનલી શ્લોક એકચ્યુઅલી રુદ્રી પાઠ ગીતાનો શ્લોક અને મહીસાસુર મર્દની સંસ્કૃત વર્ગ જેટલું હતું ને એ બધું મ્યૂટ કરાયું હતું મ્યૂટ એટલે એ લોકો મ્યૂટ કરવાનું કહેતા હતા એમાં લાસ્ટ જેમ કે એક પ્રોસેસ કહું કે મહિષાસુર મર્દની સ્તોત્ર છેલ્લે આવે છે જ્યારે નો પાર્ટ છે હવે એ વખતે એ લોકો એવું કીધું કે તમે અહીંયા છે ને મહીસાસુર મર્દની વાપરવાનું લોજિક શું તો આપણે એમને રિટર્નમાં લોજિક આપ્યું કે ભાઈ દેવી છે દેવીએ જ્યારે મહિષાસુરને માર્યો અને દેવીને પ્રેઝ કરવા માટે બ્રહ્માંડના દેવો મહિષાસુર મર્દિની સ્તોત્ર કરે છે હવે અહીંયા એનું ઇન્ટરપ્રિટેશન આપણે કરીએ તો કઈ રીતે થાય છે તો જ્યારે આ લોકો બલી દાખલા કે સુજાન તલવાર લઈને નીકળે છે તો એ દેવી સ્વરૂપા છે એ દેવી સ્વરૂપા એટલા માટે છે એ લડવા નથી જતી એ તો જીતી ગઈ છે એને ખબર છે કે હું જીતી હું એ એકાવન ગામવાળાઓને ખબર છે કે અમે જીતી ગયા છે બરાબર તો એનું એકચ્યુઅલી એને એના એને કહેવાય ને કે એની સ્તુતિ છે પણ દેવીના ફોર્મમાં તમે કરો છો બીજું ટેમ્પો છે તો આ બધી વસ્તુઓ અને એના સ્તોત્રના જેટલા જેટલા શબ્દો કે જેટલા જેટલા સ્ટાન્ઝા વાપરાય છે બહુ મીનિંગફુલી જેમ કે પાર્થ છે અમારી સાથે સંસ્કૃતમાં પાર્થ વિશાર જ છે તો આ બધી વસ્તુઓ અમે બહુ જ વિચારીને કરેલી હવે એ લોકોનું એવું હતું કે તમે સંસ્કૃત જ કાઢ નાખો ક્યાંય સંસ્કૃત ન જોઈએ તો એમાં એક બેન હતા હવે જ્યુરીમાં પણ ડિસ્પ્યુટ થયા આ બાબતને લઈને તો વન ઓફ ધી જ્યુરી એક છે નામ નહીં આપું પણ એ શુભેચ્છક છે ગુજરાતી ફિલ્મોના તો એમણે એ વાંધોય ઉઠાયો તો એમની અગેન્સ્ટમાં બી અમુક વસ્તુઓ થઈ સો મેં કીધું તમે મને એક લોજિક આપો કે હું શું કામ કાઢું આ રિમૂવ દાખલા તરીકે ગીતાનો શ્લોક છે કે ભાઈ ઓલું બોલે છે કે સ્વધર્મે નિધનમ છે પરધર્મો ભયાવહ તો એમાં ખોટું શું છે મને સમજાવો તમે કેમ કે અહીંયા ધર્મ પરિવર્તનની વાત ચાલે છે અને ઓલો કહે છે કે હું ધર્મ પરિવર્તન નહીં કરું હું મોત પસંદ કરીશ તો એમાં ખોટું છું એટલે કે એનાથી કે સંસ્કૃતમાં આગળ ઉપર અમને એમની પાસે લૂલો બચાવ હતો કે આગળ ઉપર અમુક વિરોધો હતો તો મેં કીધું સાઉથની ફિલ્મોમાં જ્યારે જેમ કે હનુમાનનું એક્ઝામ્પલ મેં આપ્યું કે હનુમાન નામની તો મેં કીધું જ્યારે જ્યારે ઓલો મારે જે ફાઇટ કરે તો હનુમાન ચાલીસા આવે છે એટલે એ લોકોનો એવો પોઈન્ટ હતો કે આ વોર કરાય જેવું લાગે છે તો મેં કેવી રીતે વોર કરાય છે સી તો એ લોજિક નહોતું પછી દેન એના અમુક પ્રકારના અલગ પ્રકારના થોડા પોલિટિક્સ પણ પછીથી સમજમાં આવ્યા સ્પેસિફિકલી ફોર ગુજરાતી સિનેમા બિકોઝ જે તે વ્યક્તિ હતા બેન એમને બાયસ અને એ જ હતા કે જેમને કૃષ્ણદેવ વ્યાજ્ઞિક વર્ષમાં બી કેળીને બહુ હેરાન કર્યા હતા અને એવું ઘણું બધું થયું હતું એટલે પછી એ લોજિક સમજાયું પણ અમે હું એ બાબતે બહુ અડી ગયો મને કે તમે મ્યુઝિક મેં કીધું તમે મને છે ને ફિલ્મ મેકિંગ નહીં શીખવાડો તમે એમ કહો તમારે શું નથી જોયું હતું મને કે તમે મ્યુઝિક પર એન્ડ લેમ એ કે એ નહીં શીખવાડો તમે તો આવી બી બહુ આમ હોટ ચર્ચાઓ થયેલી એમ એ લોકો સાંભળે આપણું સાંભળે છે સાંભળવું જ પડે એ લોકો સી અલ્ટિમેટલી આપણે જ્યાં સુધી એટલે સાંભળે એટલે આર્ગ્યુમેન્ટ કરવાનો તોને હક છે એઝ અ ફિલ્મ મેકર મને હક કે કે મારી ફિલ્મ જોઈ અને તમે ગમે તેમ કહો કે તમે છેદ ઉડાડ દો તો હું એ ન કરું હા જ્યાં જ્યાં જેમ કે ઘણા બધા સીનોમાં અમે વગર વિરોધે રિમૂવલ કરી દીધા હતા જેમ કે અમુક ગળા કાપવાની સિકવન્સીસ એની એટલે એક નાના છોકરાનું ગળું કપાય છે કે આ તે તો એ થોડી ક્રૂરતા હતી કેમ કે એ સિચ્યુએશન પ્રમાણે મેં એઝ અ ફિલ્મમેકર બી મૂકી હતી પણ એમણે કીધું કે ના તો એ મને બરાબર લાગ્યું કે ભાઈ નહીં તો યુએસ સર્ટિફિકેટ નહીં મળે અને યુએ સર્ટિફિકેટની બી કરતા બી એમની વાત ત્યાં લાગી તો મેં એ વાતને માની લીધી આ વાત મારે માનવાની જરૂર નહોતી બરાબર એટલે પછી એવું થયું કે અમે એ શ્લોક મ્યૂટ કર્યો રુદ્રીપાઠ મ્યુટ કર્યો ત્યાં સુધી મારો ક્લાઇમેક્સ મારો આખો ઉડી જાયો હતો કાં તો એ સર્ટિફિકેટ મળે હું એ પણ ના લઈ શકું અને પેલું બી રિમૂવ ન કરી શકું બિકોઝ આ વાર્તા લોકો સુધી પહોંચે અને ઇતિહાસ છે તો લોકો સુધી જવો એ બહુ જરૂરી છે બરાબર નોર્મલી રિજનલ ફિલ્મોમાં અને ગુજરાતી ફિલ્મોમાં તમે કેમ આવા રિઝિટ થાવ છો મારો આ આર્ગ્યુમેન્ટનો પોઈન્ટ હતો પછી અમે ઓવર કારણ કે મારી રિલીઝ સોળમીની હતી ચૌદમી સુધી આ જ ડિસ્કશનો ચાલ્યા કરતી હતી અને બધે અઢી ત્રણ કરોડની પબ્લિસિટી લાગી ગઈ હતી બધું જ થઈ ગયું હતું હવે હું ડેટ ચેન્જ કરી શકું એવી કોઈ કેપેસિટી હતી નહીં એટલે મેં કીધું કે આપણે એનો રસ્તો કાઢીને પછી અમે આખું સ્તોત્ર મહિષાસુર મર્દની સ્તોત્ર ગુજરાતીમાં કર્યું એવું તમને સંસ્કૃતથી વાંધો છે ને આપણે ગુજરાતી કરીએ અને એ વખતે મારે માનવું પડ્યું હતું કેમ કે મારી પાસે બીજો રસ્તો નહોતો હતો બરાબર પણ પછી જ્યારે મેં હિન્દી રિલીઝ કર્યું ને ત્યારે મારી પાસે સમય હતો અને એ વખતે પણ આ જ મુદ્દો આવીને ઉભો રહ્યો હતો અને ત્યારે હું અડી ગયો હતો અને બધું એઝ ઇટ ઇઝ વાહ ઓકે આ આ દ્રશ્યની વાત નીકળી છે ત્યારે મારે ખાસ આ મને આ સવાલ મનમાં સ્ફુરે છે એ દ્રશ્ય અતિશય પ્રભાવક છે રાગી જાનીનું જેમાં એ શ્લોક પણ બોલવામાં આવે છે અને કદાચ રાગી એક જ સીન માટે આવે છે પણ શું પ્રભાવક રીતે છવાઈ જાય છે આખી ફિલ્મમાં તમારું મનગમતું દ્રશ્ય કયું છે કયા દ્રશ્યો તમારી દિલની બહુ નજીક રહ્યા છે પ્રક્રિયાની દ્રષ્ટિએ પણ શૂટની દૃષ્ટિએ પણ અને ઓવરઓલ જ્યારે તમે હવે જ્યારે ફિલ્મ જુઓ છો એઝ અ એઝ અ એઝ અ કમ્પ્લીટ લેન્થ ઓફ ધ ફિલ્મ એટલે એકચ્યુલી હું આમ અલગ નહીં કરી શકું બહુ પણ આમ સ્પેસિફિકલી અમુક શોપ અમુક ગ્લિમ્સીસની વાત કરું તો જ્યાં એક મા અમરને એમ કે જે પાળીઓ થઈને પૂજા એ આશીર્વાદ આપતા ઓવાણા લે છે એ મારા માટે બહુ ગુ ઘટના છે શૂટ કરતી વખતે બી અને અત્યારે જોતી વખતે બી કે એક મા પોતાના દીકરાને એમ કહે છે કે તું શહીદ થઈને આવજે એમ લાંબ લાંબી આવરદાના આશીર્વાદ નથી આપતી તો ત્યાં એ મોમેન્ટ બીજી મોમેન્ટ છે કે શ્રદ્ધા અને ધર્મેન્દ્ર સરની મોમેન્ટ છે જ્યારે બાપ દીકરીનો સંવાદ છે કે બાપુ તમને ક્યાંક એવું તો નથી લાગતું ને કે દીકરીની જગ્યાએ દીકરો હોત તો તમને મદદ મળત અને જ્યારે બાપ એમ કહે છે ને કે દીકરો કે દેવનો સાથ છે પણ દીકરી દેવનો પ્રસાદ છે અને એ જે એ જે મોમેન્ટ એ ઇન્ટિમસી એ બંને એક્ટરોને જોઈને ઓન ફ્લોર અમને આંખમાં આંસુ આવતા હતા એમ એટલે એ આ મોમેન્ટની વાત કરું સ્પેસિફિકલી રાગીભાઈ વાળું તો એ સીન મેં જ્યારે લગતી વખતે જ એની બહુ ઇન્ટેન્સિટી મેં ફીલ કરે એટલે મને ખબર હતી કે ઓડિયન્સને આ સીનમાં બહુ જ મજા આવશે એટલે પછી કહું તો ખિલજીનો એક સીન છે જેમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ ખિલજી એનું સંતુલન ગુમાવે છે બાકી ત્યાં સુધી એકદમ એડમિનિસ્ટ્રેટર છે કામ છે નોર્મલી શું છે કે આપણા ત્યાં બધા વિલનની પરિભાષાઓ અલગ હોય મારે એવો વિલન નહોતો ક્રિએટ કરવું સો જેની પાસે ભારતનું આખું રાજ્ય છે એ શું કરવા સનકી વેળા કરે શું શું કરવા વાત વાતમાં એટલે એ જે વિલનો આપણે હિન્દી સિનેમામાં મેં જોયા હતા તો મને ફેસિનેટ નહોતા કરતા એની એ પણ ચર્ચાનો મુદ્દો થયો સોશિયલ મીડિયા પર અને કેટલાક લોકો વચ્ચે કે અલાઉદ્દીન ખિલજી તો બહુ ધૂની ને બહુ આમ હતો ને હમણે તો બહુ એકદમ બેલેન્સ ને બહુ સંતુલિત અને એકદમ સ્થિર બતાવ્યો છે જે મોટે ભાગે એનું દિમાગ ગુમાવતું નથી અને બહુ ઠંડા કલેજે જે કરે છે તો એ પણ ઘણી ચર્ચા થઈ એનું કારણ છે કે જે લોકો એમ કે અલાઉદ્દીન ખિલજી બહુ ધૂની હતો કેમ કે એમણે બનસાલીની પદમાવતનો અલાઉદ્દીન જોયો છે અને મેં જે અલાઉદ્દીન બતાવવા ટ્રાય કર્યો છે ઇતિહાસનો અલાઉદ્દીન બતાવવા ટ્રાય કર્યો બરાબર છે તો એમાં ફરક છે ગ્લેમરાઈઝ કરવું ઇઝ અ ડિફરન્ટ એક કોલ છે એક મેકરનો મારે નહોતું કરવું અને જે સમયે અલાઉદ્દીન ખિલજી ગુજરાતમાં આવે છે ત્યારે મેં આની આજુબાજુના ઘણા રેફરન્સીસ સ્ટડી કર્યા હતા જેમ કે કરણ ગેલો તમે વાંચો તો કરણ ગેલોમાં માધવ મંત્રી જ્યારે અલાઉદ્દીન ખિલજીને લઈ આવ્યો હતો એના પછીનો જ આની આસપાસનો જ સમયગાળો હતો તો અલફનામા તમે વાંચો કે એવી ઘણી બધી બુક્સના રેફરન્સ હતા કે જેમાં ખિલજીની ઉંમર હતી ઢળતી એટલે એકદમ પેલી ઢળતી એટલે હા પ્રૌઢ વયની પચાસ પછીની એજ હતી આ એજ ગ્રુપ હતું જ્યારે એના છોકરાઓ અને એના સરદારો જેમ કે મલિક કાફુર હતો એ દક્ષિણ જીતવા ગયો હતો અલફ ખાન હતો એ ગુજરાતમાં આ બાજુ તો આ અચ્છા બીજું કે આઠસો વર્ષ પહેલાની વાતો છે તો ઘણી લોક વાયકાઓ તો દરેક વાતમાં ભળવાની એ વખતે ડોક્યુમેન્ટેશન કરવા બેઠું નહોતું પણ મને હું આઈ વોઝ વેરી ક્લિયર કે મારો ખિલજી એવો એટલે જે બી મારો જે એન્ટેગનિસ છે એવો સાયકો નહીં હોય બીકોઝ હું લોજિકલ માઇન્ડથી માનું કે આજે જેનું પા પાંચ હજાર કરોડનું બિઝનેસ એમ્પાયર હશે એ વ્યક્તિ પબ્લિક લાઈફમાં ગાડા શું કામ કાઢશે અથવા તો ફોર એક્ઝામ્પલ એ દાખલા તરીકે આટલા લાખો એમ્પ્લોયને સેલરી આપતો હશે જો માણસ કોઈ અથવા તો મેનેજ કરતો સેલરી આપતો મેનેજ કરતો અથવા તો રાજ કરતો હશે તો એને આ બધું કરવાની કોઈ જરૂર નથી અને ખિલજી વિશે એવું એક વનો એની ક્રૂરતા વિશે જેટલું લખાયું છે એવું જ એક લખાયું છે કે હી વોઝ ફાઈનેસ્ટ એડમિનિસ્ટ્રેટર તો એ કેવો હતો ખરે ખંધો હતો બહુ જ કરેક્ટ કનિંગ હતો એની પહેલાં જેટલા બી શાસકો થયા ને મુસ્લિમ શાસકો એ એમાં એવું હતું કે ભાઈ ચાલો એમના મૌલવીએ કીધું કે ભાઈ આ તો મંદિર તોડ નાખો અને અહીંયા આમ કરો તો એ લોકોએ એ ધર્મ સત્તાને બહુ જ પેલું માનીને કટ્ટરતા આ કટ્ટર જ હતો પણ આની રીત થોડી અલગ હતી એને એક કિસ્સો છે એમાં નોંધાયેલો તમે કરણ ગેલો વાંચો ને તો એ કિસ્સો તમને મળશે કે જ્યારે દિલ્હીના ચાંદની ચોકમાં અમુક ત્યાંના હિન્દુઓએ પ્રોટેસ્ટ કર્યું એટલે મીન્સ કે બીજી લોકોએ મંદિર માટે કે ભાઈ કેમ કે એ લોકો મંદિરો ઉપર કંઈક કર નાખતા હતા અને પ્રોટેસ્ટ કર્યું એમાં સામે આવ્યા અને એ ખિલજીના ઘણા બધા સૈનિકોને આ લોકોએ મારી નાખ્યા તો મોલવીએ એવી સજા ફરમાઈ કે ભાઈ જાહેરમાં આને ફાંસી આપી દો બધાને ફાંસી આપી દો તો પેલા એ ગણિત વિચાર્યું કે સૌથી વધારે વેપારીઓ તો આ લોકો છે હવે આવી રીતે ફાંસી આપીશું તો રાજકાજ કેવી રીતે ચાલશે કારણ કે ઘણા બધા એ ધન સંતાડેલા હતા એવી રીતે તમે લૂંટી લો બધું ધન મળી જતું નહોતું એમ તો એણે ટેક્સ વધાર્યા એમની પાસેથી અલગ પ્રકારના કર નાખવાના ચાલુ કરે અને આ બધામાંથી એ મેળ ના પડે અને પછી ધાક બેસાડવા માટે એણે પેલા જમીનમાં ડાટવાવાળી પ્રોસેસ ચાલુ કરી તો આવી ઘણી બધી પ્રોસેસે કરતો એના એક વ્યક્તિત્વનું એક આ પાસું રહું હતું એટલે મારે એને સનકી ત્યાં સુધી નહોતો બતાવો જ્યાં સુધી એ મંદિર ના જુએ કેમ કે મંદિરની કોતરણી જોયા પછી એનું સનકીપણું ખુલીને એનામાં બહાર આવે છે જ્યારે આગળ ઉપર ખીલજીને લોકો જોયો તો યંગ એજનો ખીલજી હતો અહીંયા એક અલગ એજ છે અને બીજું કે આ લોકો એમ કે હંમેશા કે ભાઈ મુગલ શાસકો અથવા તો આ જે વિદેશીઓ હતા એ લોકો આપણા ત્યાં સ્થાપત્યો લઈ આવ્યા અને આર્કિટેક્ટ લઈ આવ્યા તો એ આર્કિટેક્ટ એકચ્યુઅલી એમના ત્યાંથી દહેજમાં નહોતા લાયા અહીંયાની સંસ્કૃતિમાંથી એટલે એ જે ઇમારતો એ શિલ્પકળા જોઈને જે ગાંઘો થઈ જાય છે ને ત્યાં સુધી મારે એને લાવવો હતો એટલે એ જે પર્ટિક્યુલર સીન છે જેમાં એ એનું પાગલ પણ દેખાઈ જાય છે રાઈટ 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 અને એ મને લાગે છે કે કેટલાક દ્રશ્યો તો બહુ અદ્ભુત થયા છે રાગીભાઈવાળા દ્રશ્યની આપણે વાત કરીએ તો એમાં જે છેલ્લે ખીલજી ચાલીને જાય છે અને ઇન્ટરવલ થાય છે આ દ્રશ્યો તો તમે કીધા કેટલાક તમારી નજીકના આ અદ્ભુત કાસ્ટિંગ એ થયું છે એ કે એક કિરદાર બહુ મજબૂત કલાકારોના હાથમાં સોંપાયા છે અને એ લોકોએ પૂરતો ન્યાય પણ એને આપ્યો છે આખી વાર્તામાં સૌથી પ્રિય કિરદાર કયું થયું છે તમારું એકચ્યુલી આખી વાર્તામાં મારા માટે ફેવરિટ કેરેક્ટર સુજાનનું છે જેની પાછળ સુજાન અને આમ એ રીતે કારણ કે જેના થકી ફેવરિટ એટલા માટે છે કે એ મૂળ મને નવલકથામાં પણ એ પાત્ર સૌથી વધારે ગમતું હતું કેમકે સૌથી પહેલાં એક તો બલિદાન આપવાની શરૂઆત કરી એ તો ખરું જ ખરું પણ એ હંમેશા એને એની આસપાસના પુરુષોને બૂસ્ટ કરવાનું કામ કર્યું છે બૂસ્ટ એટલે પેલી રીતે કે હંમેશા ક્યારે એ એનામાં પેલી એક અલ્લડપણું ક્યારે ખોવાયું નથી છેકથી છેક સુધી તો એ પ્રયત્ન હતો આ કરવાનો બીજું કે કેરેક્ટર શેપઅપ કરવા માટેની વાત તમે કરો તો ખિલજીનું કેરેક્ટર શેપ અપ કરવામાં મને થોડું અલગ રીતે જોવું પડ્યું હતું બીકોઝ દાદુ બારોટ એક સીધી લીટીનું કેરેક્ટર છે નો ડાઉટ એક્ટર માટે થોડું જો આમથી આમ થાય તો થોડું ક્રુશિયલ બી છે પણ એકદમ સિદ્ધાંતવાદી અને એ ઉંમરનો એક લીડરશીપનું કેરેક્ટર છે ધરમસરમાં તમને તમે ધર્મેન્દ્ર ગોહિલને જુઓ ને એટલે પેલા આમ પાંચ પાંડવોમાંથી યુધિષ્ઠિર હોય ને એવા તમને લાગે એટલે સી એમ એ કેરેક્ટર એમણે અદ્ભુત આત્મસાત કર્યું હતું ખીલજીના કેરેક્ટરમાં નાના નાની વસ્તુઓના ઇમ્પ્રોવાઈઝ કરવામાં જરા થોડું એ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ હતી મારા માટે પછી એમ એ રીતે જ જોવા જવું તો નાના નાના એવા વેડાનું કેરેક્ટર હતું તો વેડાના કેરેક્ટરમાં અમુક વસ્તુઓ ને જ ઇમ્પ્રોવાઇઝ કરવામાં ને એ બધામાં ઇવન રાગીબેના કેરેક્ટર રાઇટ બિકોઝ મૂળ નોવેલમાં રાગીબેનું જે કેરેક્ટર આવે છે એ એવું છે કે એક પૂજારી છે એની દીકરી છે અને એનું આ છે ને એને ઓલો મારી નાખે પણ મને ત્યાં ડ્રામા દેખાવો તો અમે જ્યારે વા આ વાત બનાવતા હતા ત્યારે એ પર્ટિક્યુલર ઇન્ટરવલ પોઈન્ટ ઉપર આ કેરેક્ટર આવે અને એ કેરેક્ટરને આ રીતે બનાવવું તો એ આ બધી પ્રોસેસ છે આમ તો પછી તો બધા કેરેક્ટરની એક અલગ પ્રોસેસ છે અને અલગ વાત નીકળે કોનો અભિનય હવે તમે જ્યારે જુઓ છો ત્યારે તમારી ટીમમાંથી આ કાસ્ટિંગમાંથી થોડું વધારે પ્રભાવિત કરી જાય છે આમ તો કેરેક્ટર પ્રમાણે તો બધાએ પોતપોતાનું બેસ્ટ આપ્યું છે એટલે એમાં અને કદાચ આ જજમેન્ટ હું ન લઈ શકું મારા ખ્યાલથી કેમ ન લઈ શકું ખબર છે કેમ કે જેણે જે કર્યું છે ને એ મારી બ્રીફ ઉપર કર્યું છે સો અને મને હું ક્યાંય અસંતુષ્ટ નથી એમના કામથી બરાબર છે ફોર એક્ઝામ્પલ રોનક છે તો રોનક માટે એક લીગથી હટીને કેરેક્ટર કરવાનું હતું બિકોઝ રોનકને જ્યારે મેં અમરનું કેરેક્ટર ઓફર કર્યું ત્યારે રોનકે ચાર વાર પૂછ્યું કર્યું શ્યોર એમ કે હું તમને લાગે છે કે હું આ કરીશ ને મેં કીધું હા તું જ કર કરીશ અને મેં કીધું અમર જે છે ને એ આવા પ્રકારનો હોઈ શકે એમ આમ કેમ કે કવિ છે એક એ બ્રાઇટ છે આમ દેખાવમાં થોડો સોફ્ટ બી છે પણ એટલી એટ ધ સેમ ટાઈમ એ એનામાં હીરોઇઝમ અલગ પ્રકારનું છે તો એ પ્રોસેસ જેમ કે રોનક નહીં હતી તો રોનક એ બહુ અમુક સિનોમાં બહુ બ્રિલિયન્ટ અને મારી એક્સપેક્ટેશન કરતાં વધારે કદાચ આગળ જઈને જેમ કે ચેતનની વાત કરું ચેતન ધનાણી તો એનું કેરેક્ટર જ્યારથી ફ્રેમમાં એન્ટ્રી કરે છે ત્યારથી જ તમને એક એ કેરેક્ટર સતસત ને બંનેની સાથે સૌથી ઇનોસન્ટ કેરેક્ટર ને તમને આમ છોડી જાય છાપતું એ મોનલ નું કેરેક્ટર જે જે કદાચ અત્યારે બી હું જોઉં છું ને તો મને એ તમે જે પ્રશ્ન પૂછો ને એમાં કે મને એ મોનલના કેરેક્ટર જોઈની સાથે કેમ કે બીકોઝ આમાના મોટા ભાગના એક્ટર્સ છે કે જેમની જોડે મેં ફર્સ્ટ ટાઈમ કામ કર્યું હોય તો કામ કરતા પહેલા તમારા મગજમાં ઘણા બધા એવા પ્રશ્નો હોય કે ભાઈ આ એક્ટરમાં આ કેરેક્ટર તમે જે ઘૂસાડવા પ્રયત્ન કરો છો એ થશે કે નહીં થાય પ્રોસેસ પ્રી પ્રોડક્શનની પ્રોસેસથી તમને એટલો અંદાજ ના આવે આમ તમને ખબર પડે કે કેરેક્ટર માટે આ એક્ટર પરફેક્ટ છે સમવેર તમારે એની પાછળ તમારે કેટલું અથવા તો એ કેટલી મહેનત કરશે આ બધી વસ્તુઓ પણ જે એડિટ ટેબલ ઉપર મેં તો જ્યારે ફાઇનલ ફિલ્મ કટ કરી ત્યારે આઈ આઈ ગોટ ઇમ્પ્રેસ્ડ વિથ મોનલ ઓકે કે એનું એના જે જે એક્સપ્રેશન આ તે બાકી મોનલ હું કહું મોનલ તું ફોકસ કર તું ફોકસ નથી કરતી ફોકસ કર ફોકસ કર આવું બધું બહુ કરવું પડે મારે તો ક્યાંક એક બે પોઈન્ટમાં મને એવું હતું કેળું આ જે વિચારું છું એ બીકોઝ સી રોશનનું કેરેક્ટર કેવું હતું કે એકદમ પાયસ માસૂમ ઇનોસન્ટ કાઇન્ડ ઓફ કેરેક્ટર હતું તો એ કેરેક્ટરને કેરી કરવું એ બી એક અલગ એટલે શરૂઆતમાં જો ઇમ્પ્રેશન બની જાય તો પછી એ કેરી થઈ જાય કરેક્ટ પણ એ થવું એમ રાઈટ વિજય આખી આ પ્રક્રિયામાં તમારા માટે સૌથી અઘરી ક્ષણ આ ફિલ્મ મેકિંગમાં કઈ રહી જ્યારે તમને કદાચ થોડોક આત્મવિશ્વાસ ડગી ગયો હોય તમે થોડાક ઢીલા પડ્યા હોય થોડીક નબળાઈ આવી ગઈ હોય કે થોડુંક ધાર્યા કરતાં મોટું લઈ લીધું છે અથવા તો ગજાબારનું થઈ રહ્યું છે અથવા તો જોઈએ એવું થતું નથી જે ધાર્યું હતું એવું કંઈ નથી થતું આવું કાંઈ આવું એક મોમેન્ટ મોમેન્ટ હતી પણ એ શૂટ પર ગયા પહેલાંની મોમેન્ટ છે આ જ્યારે સપ્ટેમ્બર પછી અમે લોકો પ્લાન કરતા હતા શૂટ કરવાનું તો અમે પાલીતાણાની આજુબાજુના ગામડાઓમાં રેકી કરતા હતા અને અમે લોકોએ નક્કી કર્યું હતું કે ભાઈ આ જગ્યા ઉપર આપણે આ સિકવન્સીસ કરીશું તો સેન બાય સીન અમે કોરિયોગ્રાફી પ્લાન કરતા હતા તો એમાંથી ઘણા લોકેશન આઈડેન્ટિફાઈ થયા અને જેમ કે રોહીશાળા ગામ છે તો રોહિશાળા ગામ મને બહુ આઈડિયલ લાગતું હતું કે આદપુર ગામ આજે રોહિશાળા જો બસો વર્ષ પહેલા બી હું જોઉં ને તો કદાચ આઠસો વર્ષ પહેલાનું આદપુર આવું જશે એમ કે એ ગામ હજી બી એક યથાવત પરિસ્થિતિમાં છે એક સુંદર નદી કિનારો મોટો ઘાટ વચ્ચે વચ્ચો વચ્ચ ગામ અને આમ આ ક્ષેત્રનું જે પર્વત એટલે એઝ ઇફ કે આ ફિલ્મ માટેનું જ લોકેશન છે અને આ વાર્તા માટેનું જ લોકેશન છે તો હું બહુ જ કન્વિન્સ હતો અને એકવાર મેકર તરીકે તમે લોકેશનથી કન્વિન્સ આવો ને તમે પ્રેમમાં પડવા માંડો પણ તમને સિક્વન્સીસ દેખાય પણ તમે એના એક અલગ પ્રકારના અટેચમેન્ટમાં ઘૂસો તો બહુ જ બધી વાર અમે લોકો એ લોકેશન પર રેકી કરી એક એક જગ્યાએ કેશ એરીમાં આમ કરીશું પછી વીએફએક્સ સ્ટ્રીમ જોડે હતી તો ભાઈ કઈ કઈ વસ્તુમાં તમારે કામ કરવાનું છે કઈ કઈ ફ્રેમમાં તમારે આ એડિશન કરવાના છે ફલાણું ઢીંકણું તો એ લોકેશન એવું આઈડિયલ મળ્યું હતું કે જેમાં મને વેડાની ગુફાઓ બી નજીકમાં કેમ કે કોતરો હતા અને ત્યાં એક સરસ સ્પોટ આઈડેન્ટિફાય કર્યું હતું તો આ બધું થયું અને અમે લોકો શૂટિંગમાં જવાના દસ દિવસની વાર હશે અને અમારે ડિસિઝન લેવું પડ્યું કે આપણે આ લોકેશન પર શૂટ જ નથી કરતા બિકોઝ ત્યાં એક બહુ મોટો વિવાદ ચાલુ થયો એટલે અમારી પાસે ત્યાંનો પોલિટિકલ સપોર્ટ પણ હતો એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ હતો પેઢીનો સપોર્ટ હતો બધું જ હતું બટ એ સમય દરમિયાનમાં રિલિજિયસલી થોડો વિવાદ ત્યાં ક્રિએટ થયેલો ને જેના કારણે પોલીસને આ અને તેને બધું એટલે એ પોઈન્ટ એવો હતો કે જ્યારે સખત આમ ડર લાગવા માંડ્યો કેમ કે પ્રિપ્રોડક્શનની પ્રોસેસમાં ઘણા બધા પૈસાનો ખર્ચો થઈ ગયો હતો બધું પ્લાનિંગ થઈ ગયું હતું લોકોના એડવાન્સ અપાઈ ગયા હતા હવે દસ દિવસ તો કંઈ આમ કહેવાય નહીં આટલી મોટી અને બુકિંગ્સ થઈ ગયા હોય બીજું ત્રીજું કે ભાઈ આટલી બધી કાસ્ટ આવે છે આટલા આટલી ક્રૂ છે આ છે તે છે અને ચાલો હવે અહીંયા શૂટ નથી કરતા તો શું કરીશું એમ તો ક્યાં જે પ્રોસેસ તમે ચાર મહિનાથી કરતા હો એ ઓલ ઓફ સડન અને ડેટ જો આ નથી પકડતા તો બધાની ડેટ હલે છે તો ક્યાંક કાસ્ટિંગ પણ ચેન્જ કરવાના થશે ક્યાંક બીજું પણ થશે ત્રીજું પણ થશે તો એ પર્ટિક્યુલર ટાઈમ એવો હતો કે જે આમ બહુ જ સખત આમ સ્ટ્રેસફુલ ટાઈમ હતો અને અમે લોકોએ મને યાદ છે કે અમે લોકો ટેમ્પલ્સ માટેની ડિઝાઇન જોવા ગયા હતા કે વીએફએક્સમાં અમુક ડિઝાઇન હોય તો અમે સિંગના દેરાઓમાં મોહન મારા ડીઓપી બંને ગાર્ગેભાઈ બંને ગયા હતા અને અમે પાછા આવ્યા ત્યારે જ આ સમાચાર હતા કે ભાઈ આપણે ત્યાં નહીં કરી શકીએ એમ ના કરીએ તો સારું નહીં તો કે અધૂરું શૂટ મૂકીને પાછા આવવું પડશે તો પછી બીજો રસ્તો શું એમ તો અલગ અલગ વિચારો કે ફિલ્મ સિટીમાં જઈએ અહીંયા જઈએ તો છેડા એટલે ઓલા બેલેન્સ શીટ ચેક કરવા બેસીએ તો ક્યાંય પહોંચતું હતું બધું કીધું હવે કાં તો આઈધર આ પ્રોજેક્ટને ડ્રોપ કરવો પડે અત્યારે હાલ અને કાં તો પછી એટલે ટીમમાં જેમ કે ટ્વિન્કલ હતી કે દિલીપભાઈ તો એ લોકો મયુરને એ લોકો કે ક્યાં ડ્રોપ નથી કરો કંઈક કરીએ એમ મેં કીધું કંઈક એટલે શું બીજું કંઈક થાય જ નહીં આમાં શું થાય પોળમાં જઈને તો શૂટિંગ થશે નહીં જોઈએ તો આઠ લોકેશન જોઈએ નહીં તો હું અને મને કેવું છે કે એક વખત એ ચોંટ્યું પછી એના જેવી રેપ્લિકા ના હોય તો હું એક્શન બી ન બોલું ફ્લોર ઉપર એ અમુક વસ્તુઓમાં પેલું કેવું મગજ ચોંટ્યું એટલે ચોંટ્યું અને પછી અમે ડિસિઝન લીધું કે ભાઈ સેટ ક્રિએટ કરીએ થોડું થોડું આજુબાજુના લોકેશન્સ કરીએ આમ કરીએ તો ચલો સેટ ક્રિએટ કરીએ ગામનો તો તો બજેટિંગ શરૂ થયું તો અમારા ઓવરઓલ બજેટમાં પાંત્રીસ ટકા બજેટ પ્લસ થતું હતું ઓ બાપરે ખાલી સેટનું બિકોઝ સેટ ક્રિએટ કરવું હોય તો તમારે પંદર વીસ દિવસમાં ક્રિએટ કરી નાખવો પડે તમે દસ દિવસનો ટાઈમ વધારે માગો એમ તમારી ટાઈમ મને કયો ફરક બહુ ફ્રેન્કલી કહું તો એવું નથી કે ભાઈ બે મહિના પછી કરો પણ એક્ટર્સના કમિટમેન્ટ્સ બીજા કમિટમેન્ટ ત્રીજા કમિટમેન્ટ પછી શું હોય કે તમે એક પ્રોસેસમાં એન્ટર થયા પછી આખી પ્રોસેસને સ્ક્રેપ કરવાની આવે ને અને જો નવેસરથી કરવાની આવે તો એ બહુ કદાચ એ કીક ના રહે એમાં એમ એટલે મને એવું હતું કે જો આ બધું ભેગું છે ને થઈ જાય તો થઈ જાય એમ કે ભગવાન આપણી પરીક્ષા લે છે એટલે હું હંમેશા ઓલો એક ડાયલોગ કે ભાઈ મૂંઝવે નહીં તો એ મા શું કામ નહીં એમ એટલે માસે નહીં એમ તો આ આ ડાયલોગના મગજમાં રાખવું કંઈક રસ્તા નીકળશે પણ એ બજેટ શીટમાં જ્યારે અમે જોયું મેં આ બહુ જ ટુ મચ એમ અને પછી કે આનું આનો સોલ્યુશન કાઢીએ આ કરીએ હવે વીસ દિવસમાં એટલે મુંબઈથી ફિલ્મ સિટીમાંથી તો લગભગ સાડી ત્રણસો ચારસો વર્કર્સ બોલાયા ત્રણ આઠ ડિરેક્ટર હતા એક પ્રોડક્શન ડિઝાઇનર તો એ લોકો આખું પ્લાન કર્યું હવે મારા માટે સ્ટ્રગલ એ હતી કે હવે એડિશનલ બજેટ પ્લાન કરવાનું એટલે મારા ટ્વિન્કલ માટે કે ભાઈ હવે આપણે તો એક પર્ટિક્યુલર બજેટ પ્લાન કરીને બેઠા છે કે ભાઈ આપણે આટલામાં આ કરીશું આ કરીશું હવે અને એ બજેટ એવું નાનું નહોતું એમ એટલે દોઢ બે કરોડનું પ્લસ થતું હતું જેટલામાં એ ગુજરાતી ફિલ્મ બનીને રિલીઝ થઈ જાય તો આવા બધા એટલે એ એ એ એટલે એટલે ટાઈમ ચંક પછી પાછું સ્ટ્રેસ રહો ક્યાંક ને ક્યાંક તો તો આખી ફિલ્મ દરમિયાન ક્યાંય એવું લાગે છે કોઈ એક દ્રશ્ય કોઈ એક જગ્યા કોઈ એક ડિપાર્ટમેન્ટ કે જ્યાં તમને એવું લાગે કે થોડું વધારે સારું કામ થઈ શક્યું હોત થોડું વધારે બળકટ કંઈક મને પર્ટિક્યુલરલી જ્યારે ખિલજીની છાવણીઓનો પાર્ટ આવે છે જે રિયલિસ્ટિક છે એ નહીં પણ જ્યાં અમે લોકો અમુક શોર્ટ્સ બનાવ્યા છે એ શોર્ટ્સમાં મને એવું હજી બી થાય છે કે સમય હોત ને તો હજી આ શોર્ટ ને એટલે જે ટેબલ પર બનાવે એ સમય હોત ને તો આ શોર્ટ્સ એટલે હજી બી આમ એક બે જગ્યાઓ આવે છે તો જોઈને આમ આંખો બંધ કરી દેવાની મને બે પર્ટિક્યુલર જગ્યાએ ઈચ્છા થાય છે યાર આ શોર્ટ્સને જરા વધારે બેટર વેમાં આપણે કરી શક્યા હોત વાહ અને મ્યુઝિક પણ આ ફિલ્મનું ગજબ ખાસું રહ્યું સરસ મેહુલભાઈએ અદ્ભુત કામ કર્યું અને ખાસું ચાલ્યું એના કોઈ ખાસ એમાં ક્યાંય સમસ્યાઓ નડી કોઈ કોઈ તકલીફો પડી મ્યુઝિકમાં સમસ્યા ના નડે તો મારે સુરતી કામ કરવામાં નડે બાકી મ્યુઝિક તો આફલા તું જ બને એમાં તો એ સુરતીના નવારા બંનેના ઇક્વેશન છે એવા કે અમને પાંચ સાત વખત ઝઘડીએ નહીં તો લગભગ પ્રોસેસ અધૂરી રહી જાય એમ બટ મ્યુઝિકમાં એક વસ્તુ ખાસ કહું કે બ્લેસિંગ્સ કહેવાય કે જે બી કહો તો નું ગીત જેમ કે લગ્ન ગીત આપણે મૂક્યું ફિલ્મમાં તો મને બહુ હતું કે ભાઈ આ પ્રકારનો એક એરા ક્રિએટ કરો સ્પેશિયલી અને એક બીજું પાર્થે લખેલા જે ગીતો કેમકે ખોડિયારમાંનો ગરબો કરવો હતો મારે ખોડિયાર ખોડિયાર આ લોકોની કુળદેવી હતી ત્યાંના દાદુ બારોટને એ લોકોની તો મને એવું હતું કે કુળદેવીને સમર્પિત એક ગીત હોવું જોઈએ મોન્ટોની વિટ્ટુમાં મેં ભદ્રકાળીનું કર્યું હતું તો અહીંયા મેં કીધું ખોડિયાર ચરિત્ર કરીએ અને એનું એક સ્ટોરી મારી પાર્ટ સાથેના ઇક્વેશન એવા છે કે હવે પેલું ગદ્યમાં આપેલી બ્રીફને એ પદ્યમાં કન્વર્ટ સુંદર રીતે કરી શકે છે તો એ વાર્તા આખી એટલે મારી એવી જ સ્ટાઇલ છે લિરિક્સ સાથે બેસવાની કે હું વાર્તા આપું વા ફિલ્મની નહીં ગીતની વાર્તા એટલે અલગ હોય ફિલ્મથી અલગ હોય અને એમાંથી એણે ગીત બનાવવાનું એમ તો એ એ ગરબો કસુંબો સોંગ પછી જે જ્યારે આ લોકો વોર માટે નીકળે છે ને એની પહેલાનું જે છે તો એ બધી વસ્તુઓ બહુ ઇન્ટરેસ્ટિંગ વેમાં અને એમાં સૌથી વધારે ધાવણ ધબકતું રાગ જે ગીત જ્યારે થતું હતું ફોર્મ કારણ કે એની રિધમ મને ખબર હતી મેં ટેબલ પર જ્યારે રેફરન્સીસ અમે શૂટ એડિટ કર્યા ત્યારે કે આ પેસમાં જવું છે આનાથી અપડાઉન નહીં એમ અને એ ગીત બહુ જ સુંદર રીતે ગાયું મેહુલભાઈએ એની પાસે એટલે એ એ તો ઇટ વોઝ અ ડિફરન્ટ અને બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ વાહ સંગીતમાં પણ અદ્ભુત કોસ્ચ્યુમ્સ અને સ્ટેજ ક્રાફ્ટનું ખાસું તમે ધ્યાન રાખ્યું અને એક એ ગામડું મને લાગે છે ગુજરાતી ફિલ્મોમાં ખાસા સમય પછી આટલો કોઈક સુંદર સેટ અને એ રીતે ક્રાફ્ટ જોવા મળ્યું કે જ્યાં તમે લગભગ બધું તમને એવું લાગે કે ગામ હશે તો આવું જ હશે દાદુ બારોટનો ડેલો હશે તો આવો જ હશે આમાં કંઈ ખાસ વિશેષ ધ્યાન એકચ્યુલી દેટ ક્રેડિટ ગોઝ ટુ ટ્વિન્કલ એન્ડ ચિંતન ફર્સ્ટ ઓફ ઓલ બિકોઝ એઝ અ ડિરેક્ટર મને એવું હતું કે આપણે છે ને ઓથેન્ટિક કેમકે આપણા ત્યાં શું થાય છે કે ભાઈ સેટ બનાવો ને તો સેટ ઓથેન્ટિક ન લાગે તમે દાદુ બારોટના ઘરની કે અમરના ઘરની કોઈ પણ ફ્રેમ ઉઠાવીને આજે પણ જોઈ લેશો તો એના પેઇન્ટિંગ્સથી માંડીને એના એસ્થેટિક્સથી માંડીને તમને એ એ એ રિસર્ચ એ લોકોએ કર્યું હતું ખાસ તો ઘણા બધા કલા અને વારસાની જે પુસ્તકો છે કે ખોડીદાસ પરમાર જોરાવરસિંહ જાદવ તો એ લોકોના પુસ્તકોનો ઘણો રેફરન્સ કે એમણે લોકકળા ઉપર આટલું અદભુત કામ કર્યું છે તો ટ્વિન્કલ શક્તિસિંહ શક્તિ ટ્વિન્કલ અને ચિંતન એ લોકોએ આ રિસર્ચ ઉપર ખાસો ટાઈમ આપ્યો સરસ કામ એ રીતે થયું છે મને એક ફ્રેમ યાદ આવે છે જેમાં કદાચ આગલી સાંજ પહેલાનો જે પેલો મોન્ટાજવાળો આખો સીન છે ધાવણ તબકતું છે કે એમાં દાદુ બારોટના ઘરનું પાણીયારું છે અને ત્યાં દીવો થાય છે મેં રામ સાથે વાત પણ કરી હતી કે મને એટલું બધું ગમ્યું છે દ્રશ્ય કે એમાં બાજુમાં તેલ ઢોળાયેલું કે ઘી ઢોળાયેલું રાખ્યું છે બીજા જેવો કોઈ પણ આર્ટ ડિરેક્ટર હોય તો એ લગભગ એને લૂછી કાઢે કે હો આ અહીંયા નથી મજા પડતી કામ કે તેમ પણ પેલામાં તેલનો આમ એ એ જે ટીપા છે

એટલી જ જાય છે બિકોઝ ગાર્ગે ત્રિવેદી પોતે તમે કદાચ એમનું નામથી પરિચિત તો હું કહી દઉં કે લાલસિંહ ચડ્ડાથી માંડી મેં અસિસ્ટ કરેલા મારી પરણેતર જોસેફ મેકવાનની ત્યારે મેં એમની સાથે સૌથી પહેલા કામ કરેલું તો એને ડિટેલિંગ બહુ ગમે પરફેક્શન વાળા માણસ તો જ્યારે આ સેટની વાત હતી અને જ્યારે સેટ બન્યો હવે કોઈ ફ્રેમ લાગી છે તો દાખલા તરીકે ઈઝિંગ તો ખરું જ દિવાલો ઉપરનું પણ હવે તમે ગ્રાઉન્ડ લેવલની ફ્રેમ લગાવી છે અને આંગણું છે તો ત્યાં જ્યાં પાણી ઢોળાતું હશે ત્યાં લીલું ઘાસ પણ હશે તો એ જે ગ્રીન જે ગ્રાસ હોય કે આ હોય પછી ક્યાંક ક્યાંક લીલ બાજેલી હોય આ બધી જ વસ્તુઓ ડિટેલિંગ બનાવી છે વિજય ઘણું બધું મુંબઈથી ખાસી ટીમ્સ તમે એજન્સીસ અને ટીમ્સ અને ટેલેન્ટ અને સ્કિલફુલ લોકોને તમે હાયર કર્યા અને સાંકળ્યા ગુજરાતમાં પ્રિસિઝન નથી મળતું ગુજરાતમાં ટેલેન્ટ નથી આ પ્રકારના ડીઓપીઝ કે આ પ્રકારનું ક્રાફ્ટ કરનારા આપણે ત્યાં ઓછા છે નથી ના બધા એવરી વન એચ ઓડી બધા ગુજરાતી છે જેમ કે ડીઓપી તો ગાર્ગે ત્રિવેદી ઇઝ અ પાક્કા અમદાવાદી ગુજરાતી ચિંતન ધડુક પ્રોડક્શન ડિઝાઇનર ગોંડલ એ ગુજરાત અમારી વીએફએક્સ ટીમ છે એ ગુજરાતી છે હા લેબર વર્ક નો સપોર્ટ જે છે એ ડેફિનેટલી ત્યાંથી કેમકે એના માટે તમારે સ્કિલ્ડ માણસો જોઈએ ગુજરાતમાં સેટ પર રૂટીન કામ થતું નથી બરાબર મોટા સ્કેલ ઉપર મૂવીઝ પણ હા તમે યાદ કરો કે કઈ કઈ ફિલ્મ છેલ્લે તમે જોઈ કે જેને આટલો વિશાળ એટલે સોળ એકરમાં આવો સેટ બન્યો હોય તો એમાં શું થાય કે એવા જે સેટ બિલ્ડ કરવા માટેના જે સ્કિલ્ડ કેમ કે મુંબઈમાં ફિલ્મ સિટીમાં એ લોકો ટ્વેન્ટી ફોર સેવન આ જ કામ કરે છે અને આખી આખી જિંદગી કાઢી છે એમણે તો આજે થર્મોકોલ આર્ટ્સ છે તમે પથરાઓ મોટા મોટા જુઓ અને આમ ફિલ્મોમાં આપણે જોઈએ છે એના એજિંગને તમને લાગે કે શિલા પડશે તો માણસ દબાઈ જશે કે બાહુબલી જે શિવલિંગ ઉપર તો એ બધું થર્મોકોલ આર્ટ છે બરાબર તો આ અને ડિટેલિંગ સાથે કરનાર અને બીજું કે આર્ટિસ્ટ કદાચ મળી જાય તમને ડિઝાઇનર મળી જાય પણ પછી એટલા સપ્લાયને પહોંચી વળવા માટે જે મોટા પ્રમાણમાં માણસો હોય તો એ તો એમાં તમારે મિક્સ કરવું પડે બાકી મારો તો અમદાવાદમાં સેટ લગાવવાનો મેઇન પર્પઝ જ એ હતો કે ગુજરાતી વધારેને વધારે ગુજરાતી ટેલેન્ટ એક્સપ્લોર થાય મેં જો ફિલ્મ સિટીમાં કર્યું હોત થોડું ઘણું મને પ્લસ માઇનસ થયું હોત તો મારે જુનિયર આર્ટિસ્ટથી માંડીને આર્ટિસ્ટથી માંડીને જે સેકન્ડરી ક્રૂ બધી મારે ત્યાંથી લેવી પડે એની જગ્યાએ અમદાવાદમાં ગુજરાતમાં પર ડે પંદરસો માણસનું રસોડું થતું હતું એમાંથી હું બસો ત્રણસો જણ મુંબઈના કાર્ડ નાખું તો બાકી બધા ગુજરાતીઓ હતા વાહ તો એ કન્ટિન્યુઅસ એમાં હોય દરજીઓ હોય કે ઇવન સેટમાં બી ઘણા બધા લોકો અહીંયાથી હતા પછી લાઇટિંગ ટીમ હોય કે ડીઓપીની ટીમ હોય તો ઇક્વિપમેન્ટ્સ ડેફિનેટલી ત્યાંથી લાવવા પડે વી ડોન્ટ હેવ ધેટ ઇક્વિપમેન્ટ્સ મેં જે એના ઉપર વેનિસ ટુ ઉપર શૂટ કર્યું તો એ ગુજરાતમાં ન મળે અથવા તો એ પ્રકારના ઇક્વિપમેન્ટ પણ એની સાથે કામ કરનારા માણસો બધા ઘણા બધા અહીંયાના ત્યાંના મિક્સ છે તો આ ફિલ્મ કર્યા પછી તમને શું આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરીકે આપણામાં શું તમને અનુભવ કેવો રહ્યો તમારો પોતાનું લર્નિંગ શું છે આ ફિલ્મ કર્યા પછી આપણે ક્યાં કાચા પડીએ છીએ આપણે કયા ડિપાર્ટમેન્ટ્સમાં જોવાની જરૂર છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ હજી કયા કઈ તરફ પગલું લેવાની કે યુ નો સ્કેલ અપ કરવાની જરૂર છે આ આખે આખી પ્રક્રિયાનોથી લઈને પ્રસ્તુતિ સુધીનું લર્નિંગ શું છે ગુજરાતી ફિલ્મ કસુંબો ઐતિહાસિક સફળતા મેળવ્યા પછી તમને શું લાગે છે આપણે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરીકે તમે જો બે ચાર સલાહ શિખામણ સૂચન આપવા માગો કારણ કે આ બહુ મોટો સ્કેલ છે જે હજી સુધી ક્યાંય થયો નથી છેલ્લા દસ વર્ષમાં આપણે ત્યાં એની ઉપર હાથ નથી અજમાવવામાં આવ્યો તો તમે શું સૂચવવા માગશો આપણે ક્યાં કાચા પડીએ છીએ આપણે શું ઉમેરવાની જરૂર છે કે અથવા શું આપણે વધારે પગલાં લેવાની જરૂર છે એવું કંઈ લાગે છે કાચા પડીએ છીએ એવું તો હું ના કહી શકું બિકોઝ એટલે એટલા માટે ન કહી શકાય કેમ કે દરેક પ્રોજેક્ટની ડિમાન્ડ અલગ છે અને દરેક પ્રોજેક્ટ અલગ છે પણ હું જેમ કે કસુંબોની આ પ્રોસેસમાંથી શું શીખ્યો એ મને એક શબ્દમાં પૂછો તો મેં એ જાણ્યું કે તમે જ્યારે એઝ અ ફિલ્મ મેકર એઝ અ ડિરેક્ટર તમે જ્યારે કામ કરો છો ને ત્યારે તમે ખાલી સ્ક્રિપ્ટ કે તમારા એક્ટર સાથે કામ નથી કરતા તમે તમે એક લીડર તરીકે તમે પંદરસો બે હજાર માણસોને સતત તમારે ડ્રાઈવ કરવાના છે તમે ક્યાંક એઝ અ એટલે હું હું મારામાં જ શીખું છું કોઈને શીખામણ ન આપી શકું પણ મારી જાતે તો લકીલી મારું એ હોમવર્ક મને કામ લાગ્યું હતું કે મેં સ્ટોરી બોર્ડ સાથે હું ફ્લોર ઉપર ગયો હતો નહીં તો આ પ્રકારની ફિલ્મોના બજેટ છે ને એટલે મને બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું તો જયંતિલાલ ગઢાઈ હિન્દી વખતે અમે લોકો જ્યારે કરતા હતા અને વચ્ચે પૂરું એમણે મને એક ઇન્ટરેસ્ટિંગ વાત કીધી હતી મને કે તમે કેટલામાં આ ફિલ્મ એક્ઝિક્યુટ કરીને આ તે થયું મેં કીધું મારું ટોટલ પીએનએ સાથેનું સાડા અગિયાર બાર કરોડની આસપાસની ઘટના થઈ હશે પછી પ્લસમાં અને કે એટલે ફિલ્મ પીએનએ સાથે મેં કીધું હા મને કે યાર તમે મુંબઈના સ્ટાર્સના વેનિટીના બજેટમાં આખી ફિલ્મ એક્ઝિક્યુટ કરી ઇટ્સ અ બિગ અચીવમેન્ટ મેં કીધું તમને આ વેનિટીનું બજેટ લાગે છે અમારા માટે મોગલે આ છે અમારે બજેટ બજેટ રિકવર કરવા માટે ત્રણ બોક્સ ઓફિસ ઉપર જનરેટ કરવું પડે તો આ એક અલગ મુદ્દો થયો કે કમર્શિયલ આસ્પેક્ટની અલગ વાત થઈ તો હું એ શીખ્યો કે એટલે ટીમમાંથી કે લોકોમાંથી કે મિનિમમ રિસોર્સિસમાંથી આપણે કેવી રીતે કામ કરીએ હવે આમ કહું તો બધી જ લક્ઝરી હતી ફ્લોર ઉપર તમે આવો તો તમને મેળો એટલે સાંજે ને ચાની કેટલીઓ લાગતી હતી અને સેટની બાર અને મેળો લાગતો એટલે મેળો એટલે મેળા જેવો જ માહોલ હતો તો આટલા બધા લોકોની સાથે તમે જ્યારે કામ કરતા હો તમારું એક જજમેન્ટ તમારું એક શોર્ટ માટેનું એક જજમેન્ટ પણ જો ઓગણીસ વીસ થાય તો આખી ટીમ ગોથે ચડે એની સીધી અસર તમારા બજેટ શીટ ઉપર પડે તો આ બધી વસ્તુઓ એટલે હું છે ને ડે બાય ડે એ લર્ન કરતો હતો એટલે એ પાંત્રીસ દિવસના શેડ્યુલમાં ટોટલ આમ ચાલીસ દિવસ પણ આમ ફિલ્મિંગના પાંત્રીસ દિવસના શેડ્યુલમાં હું પહેલા દિવસે નક્કી કરીને ગયો હતો કે મારી ફિલ્મમાં એક પણ સીન યુટ્યુબ પર કાલે ઉઠીને ડિલીટેડ ના હોવો જોઈએ ક્યારેય ન હોવો જોઈએ એમ બિકોઝ એ એક ડિલીટેડ સીનનું ગ્લેમર કેટલું મોંઘું પડે છે મને ખબર છે તો અને એક ક્યારેય થયું નથી પ્રેમજી મારી ફર્સ્ટ ફિલ્મ હતી એ લર્નિંગ પ્રોસેસમાં ઘણું બધું થોડું ઓવરશૂટ થવું એના પછી મેં ક્યારેય એક પણ શોર્ટ બી એક્સ્ટ્રા નથી લીધો જે મારે બિકોઝ એક એક ફ્રેમ ડિઝાઇન અમે દિવસના સમજો ને કે માંડ એક અથવા અડધો અથવા એક સીન કરતા હતા અહીંયા તો દાખલા કે બાર શોર્ટ છે તો બાર શોટ ડિઝાઇન કરવા માટે થઈને એક એક પ્રોસેસની તો તમારો એટલે તમે જ્યારે ફિલ્મ મેકર તરીકે સીટ ઉપર બેઠા હો ત્યારે તમે જે કહો અને આટલા બધા લોકો તમારી જીભ ઉપર એમના પગ દોડાવતા હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે એની પાસે કોઈ ખોટી મજૂરી નથી કરાવતા ને તમારે કેમ કે તમારા શબ્દને પાળવો હોય તો એની ફરજમાં જ આવે તો અને તમે મિનિમમ વસ્તુઓમાં મેક્સિમમ અચિવમેન્ટ કરી શકો છો તો આ એક ઘટના રે બીજું કે પ્રોફેશનલી જેમ કે સ્કિલની વાત કરી તો હમણાં એક પ્રશ્ન હતો કે મુંબઈમાં કેમ કે અચ્છા મુંબઈમાંથી હું તમને એક ફેક્ટ મુંબઈમાંથી જેટલા લોકો ગુજરાતી સિનેમામાં અહીંયા હવે મોસ્ટલી કામ એ બધા મોટા ભાગના ગુજરાતી જ છે આ કેવું સર્કલ છે કે અહીંયાથી મુંબઈ ગયા કરિયર સેટ કરવા પણ ત્યાંથી ગુજરાતી ફિલ્મોમાં જ કામ કરે છે અહીંયા સો બધી એજન્સીઓ મોટાભાગે ગુજરાતી જ છે ક્યાંક ને ક્યાંક પણ થાય છે કેવું કે ત્યાં સતત કામનો એક પ્રેક્ટિસ અભ્યાસ છે તો એના કારણે એક સ્કીલ અલગ પ્રકારની થતી હોય છે એનો મતલબ એ નથી અહીંયા અહીંયા પણ પણ તમે અમુક પ્રકારે તમારે એ ખાલી તમે અમદાવાદ પર ડિપેન્ડેડ રહીને કામ ન કરી શકો રાઇટ રાઇટ બટ અમદાવાદ હેડ ઓફિસ તમે કહી શકો કે આજે ભાઈ કોઈને કામ કરવું છે તો લોકો આવે છે અહીંયા તો આપણા માટે પ્રાઉડની ઘટના એક એ થઈ શકે બીજું કે એક શિખામણ તો ના કહેવાય પણ એક અપીલ હું સો ટકા આ મેં કરી એટલા માટે કે છે ને કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગ્રો થવા માટે છે ને ઘણા બધા બલિદાનોની જરૂર પડતી હોય છે એમાં અમુક લોકો અમારા જવાના વારે વારે થતા હોય છે એકાદ વાર સરસ રીતે થઈ જતું હોય છે ઘણા બધા આપે છે બલિદાનો બલિદાનનો મતલબ એ છે કે ઓકે ટેસ્ટેડ નહીં લીગથી અલગ જઈને કોઈ એક પ્રોજેક્ટ કરો લીગથી અલગનો મતલબ સબ્જેક્ટમાં એક્સપેરિમેન્ટ કરો સ્કેલમાં એક્સપેરિમેન્ટ કરો વોટ ઇટ ઇઝ પણ એ થશે ને તો બહારની દુનિયા આપણને ક્લોઝલી ઓબ્ઝર્વ કરી રહી છે બહારની ઇન્ડસ્ટ્રીઝ આપણને ક્લોઝલી ઓબ્ઝર્વ કરી રહી છે એ લોકો એવું કહેશે જોશે કે યાર ગુજરાતી ફિલ્મોમાં આ થઈ રહ્યું છે આ થઈ રહ્યું છે રાઈટ મોટાભાગે આપણા ત્યાં એક ડર છે ડર ખોટો બી નથી પણ મોટાભાગે તમે આટલા બધા લોકો સાથે આપણે ડીલિંગ કરતા હોય કન્ટિન્યુઅસલી તો એ કે ના ના યાર આ તો આ રીતે તો ના કરાય આમ તો હા એમાં ડેફિનેટલી તમારી ભોગવવાની તૈયારી હોવી જ જોઈએ કે એ લોકો જે તમને સતત રોકે છે પગલું ભરતા એ સાવ ખોટા નથી પણ એ લોકો જ્યારે તમારી જાન જોડાશે ને આગળ વધશે ને તો એ જાનમાં બેસી જ જશે અને ગીતો ગાશે જ તમારે પણ તમારે જાન જાતે જોડવી પડશે એટલે સબ્જેક્ટ સાથે એક્સપેરિમેન્ટ કરો કે વિષયો સાથે હા ક્રિમિનલ વેસ્ટેજ ઓફ બજેટ નહીં થવું જોઈએ વ્યભિચાર પૈસાનો વ્યભિચાર શબ્દનો મતલબ મારો એ છે સમજાય છે કે ક્લેરિટી વગર તમે ફ્લોર ઉપર બસ પચાસ દિવસ શૂટ કરવું છે એટલે કર્યું અને પછી બે વર્ષ પોસ્ટ પ્રોડક્શન તો આપણને એ પોસાય એમ નથી આપણે એક લિમિટેડ રિસોર્સિસમાં કામ કરતો હોય ચાહે આજે કસુંબો મેં કરી તો જરૂર નથી બીજી હું કસુંબો જેટલા કદાચ કસુંબોના બજેટમાં હું બીજી ચાર પિક્ચરો કરીશ રાઈટ તો એ અલગ વસ્તુ છે વિષયની પણ એક અપીલ સો ટકા રહે છે કે આપણે ત્યાં ઘણી બધી વખતે લોકો હોમવર્ક વગર ફ્લોર ઉપર જાય છે એટલે જે તે તમને ઇન્વેસ્ટરો તરફથી પ્રોડ્યુસરો તરફથી ઇન્વેસ્ટર વધારે જાય અહીંયા પ્રોડ્યુસર્સ તો બહુ ઓછા છે ઇન્વેસ્ટર્સ પણ જે ઇન્વેસ્ટર્સ હોય પ્રોડ્યુસર કે છે અહીંયા તો એ આખું એક આખી અલગ જ ઘટના છે તો એમના તરફથી એવું તમને સાંભળવા મળે કે અમારો તો આનો આ અનુભવ રહ્યો અમારો તો પણ એ કેમ રહ્યો કેમ કે લોભિયા હોય ને ત્યાં દુતારા ભૂખે મરે નહીં તો હોમવર્ક વગર અને એના કારણે શું થાય છે કે એવા બે ત્રણ ટકાના કારણે જે ખરેખર જેન્યુનલી આમ પેલું કહેવાય ને કે આમ ભેખ ધારણ કરીને કામ કરે છે એવા લોકોએ સફર કરવું પડવું પડે છે કરવું પડે છે રાધર એટલે હિન્દી ફિલ્મમાં ડબ થઈ આખી હિન્દી ભાષામાં તમારી મૂવી એ અનુભવ કેવો રહ્યો અને બીજો સાથે સાથે લાગો લાગ આ પ્રશ્નો પણ પૂછી જ લઉં તમે સરસ વાત કરી કે વી હેવ બીન ઓબ્ઝર્વ આપણને જોવામાં આવે છે દૂરથી આપણને જોઈ રહ્યા છે કેટલાક સ્વાભાવિક છે હિન્દી બોલીવુડ સિનેમા અને તેની ફ્રેટર્નિટીઝ પણ બધી જોતી હશે ત્યાં તમે ઘણું કામ કર્યું છે ત્યાંનો અભિગમ એમનું મંતવ્ય આપણી ભાષાની ફિલ્મો માટે આપણી ફિલ્મો માટે શું છે કેવું છે અને હિન્દી ડબ કરવાનો અનુભવ કેવો રહ્યો તો બેઝિકલી હિન્દી ડબ તો અમે પેરેલ કર્યું હતું ગુજરાતી અને હિન્દી ઓલમોસ્ટ સાથે જ બંને પ્રોડક્ટ રેડી હતી ઇનફેક્ટ પહેલાં એવો આઈડિયા હતો કે બંને જોડે રિલીઝ કરવી પણ એક લિમિટેશન હતી કે સેન્સર એકનું આવે એના મહિના પછી તમે બીજું અપ્લાય કરો કે એ પ્રોસેસ એટલે પછી એ બંને જોડે ન થઈ શક્યું તો હિન્દી જ્યારે રિલીઝ કરવા માટેની પ્રોસેસ હતી તો એમાં હું ઘણું શીખ્યો કે જ્યારે અમે લોકો પેન મૂવીઝની ટીમ સાથે બિકોઝ આટલા મોટા બેનર સાથે કામ તમે કરતા હો જેને પાંચસો પાંચસો કરોડની ફિલ્મો સિંગલ શોટ કરી હોય કે આરઆરઆર ને એવા ટાઈપની તો એમની સાથે તમે કામ કરશો તો એ સતત તમારા મનમાં એ એક એવો ડર હોય કે ચાલો આપણે ખોવાઈ નહીં જઈએ ને ક્યાંય એમ રાઇટ આપણી સાથે આમ નહીં થાય ને આપણે આવું નહીં થાય ને એમ પણ જ્યારે હું એમને મળ્યો એમની ટીમ સાથે મેં ક્યાં તો એટલો બધો સરળ એમનો અભિગમ ફિલ્મ માટેનો કે ફિલ્મ જોયા પછી એમણે એવું એક એ વખતે કીધું હતું એમની ટીમે કે અમે લોકો આ ફિલ્મને રિવ્યૂ કરીશું અમને આ ગમશે ને તો આપણી મિટિંગ પણ થશે નહીં તો આપણે અહીંયાથી વાર્તા ક્લોઝ કરી લઈશું તો અમે વીમિયો લિંક પાસવર્ડ સિંગલ ટાઈમ મોકલી હતી અને ફિલ્મ જોયા પછી એમને સીધો મેસેજ વેસેજની ફોન આવ્યો કે આપણે બે દિવસ પછી મળીએ છીએ અને આપણે કરીએ છીએ સો એકચ્યુઅલી એવું હતું એટલે મેં ના કીધું કે વી બિન ઓબ્ઝર્વડ એ વાતનો મતલબ મારો એ છે કે જ્યારે અચાનક તમે જાઓ તો સ્કેલ આખો તમારો અલગ થઈ ગયો ફિલ્મ સી બોક્સ ઓફિસ ઉપર ફિલ્મ કેવી કેટલી વર્ક કરી એનો એ વાત હમણાં આપણે પછી કરીએ પણ જ્યારે અપ્રોચની વાત આવે છે ત્યારે તો જ્યારે ગુજરાતીમાં તમે રિજનલમાં અમુક વસ્તુઓ લઈને જાઓ છો ત્યારે લોકો તમને સાંભળતા નથી એ જ વસ્તુ જ્યારે હિન્દીમાં જાય છે ત્યારે સામેથી લોકો તમને પૂછવા એટલે કેટલા બધા પ્લેટફોર્મ્સ તમે સોશિયલ મીડિયાના જોશો બીજા ત્રીજા ન્યૂઝ અને પેલા રિપોર્ટર્સ તો એટલા બધા ઇન્ટરવ્યૂઝ અને એ લોકો જ્યારે એના એનું ટ્રેલર થવું તો પીપલ વર સો મચ આઈ મીન એપ્રિશિએટિંગ હવે એક બાજુ મને તો એ ખબર હતી રમી કે જ્યાં સો કરોડની ફિલ્મો રિલીઝ થતી હોય ત્યાં તમે એક દસ બાર કરોડની ને તમે હિન્દી ડબ કરીને મૂકો છો ત્યારે તમારે કોન્ટેન્ટ પર જીતવાનું છે ક્રાફ્ટ ઉપર નહીં એટલે તમારે જો અપ્રિસિએશન લેવાનું છે તો કોન્ટેન્ટ ઉપર અને તમારા એસ્થેટિક્સ પર લેવાનું છે બિકોઝ શો ઓફ તો યુ કાન્ટ ડૂ દેટ તો જ્યારે ફિલ્મ રિલીઝ થઈ મને એક કોમ્પલિમેન્ટ એ મળ્યું હતું કે હું નામ નહીં આપું પણ એની પહેલાં થોડા સમય પહેલાં સાઉથની એક ફિલ્મ એમણે એ રીતે રિલીઝ કરી હતી જેનું પીએનએ બજેટ પાંત્રીસથી ચાલીસ કરોડનું પીએનએ નાખ્યું હતું ફો ફોર હિન્દી ઓનલી વિથ અ સ્ટાર ત્યાંનો એક સ્ટાર હતો એની બોક્સ ઓફિસ અને એક ફિલ્મ આ કે જે ત્રણ સાડા ત્રણ કરોડના પીએનએ સાથે ડબ વર્ઝન થાય તો એની પહેલા વીકની બોક્સ ઓફિસ વધારે હતી રાધર ધેન ધેટ થર્ટી ફાઈવ સી આર પીએનએ બજેટ તો ઓપનિંગ તમારે લેવાનું નહોતું પણ એક સબ્જેક્ટના દમ પર અને જેટલા લોકોએ જોઈ પછી અમે લોકોએ ઘણા બધા શોઝ કર્યા અલગ અલગ સિટીઝમાં અને એમાં જયપુરમાં મુંબઈમાં બીજા ત્રીજે તો એ જે અપ્રિસિએશન મળ્યું એટલે મને ત્યારથી એક નવી શીખ મળી કે લેંગ્વેજ બેરિયર અહીંયા રહેતા નથી આપણે સતત એવું વિચારતા હોઈએ છીએ કે યાર આપણી પાસે તો એવો કોઈ ફેસ નથી આપણે આમ અથવા તો બીજું હિન્દી માટે અલગ પ્રકારનું રિઝર્વેશન તમને થાય કે યાર ત્યાં તો આ સિસ્ટમથી કામ થાય છે મને મને પોતાને હું એ સ્ટુડિયો સિસ્ટમમાં કામ નહીં કરું મારી પાસે બી બે ત્રણ વખત ઓફરો આવી પણ મને પેલું કે આપણી આ સિસ્ટમ ગોઠવાયેલી મને આ રીતે કામ કરવું ગમે પછી ત્યાંની એ સ્ટાર સિસ્ટમ સાથે મારે એડજસ્ટ થવાનું એ નહીં ફાવે એમ તો એ સતત મગજમાં રહે એટલે ન કર આપણે અપ્રોચ ન કર્યો પણ આ કર્યા પછી મારા માટે ઘણી બધી વિન્ડો એવી ખુલી અને મને એક સરસ ફિલ્મ મોટા સ્કેલની એક ઓફર થઈ જાય હોપફુલી કદાચ આ ડિસેમ્બર પહેલા રિલીઝ અરે સોરી શૂટ પર જશે વાહ 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 હું હજી એની ઉપર જ આવતો હતો કે હિન્દી ફિલ્મો કરશો એટલે મને એટલે મને એ જ નવાઈ લાગી કે મેં કીધું ચલો આ વસ્તુ અને સારા સ્કેલની એટલે આ હિસ્ટોરિકલ ફિલ્મ જોઈને મને મોટા સ્કેલની હિસ્ટોરિકલ ફિલ્મ ઓફર થઈ છે વાહ વાહ ઇઝ મૂવી ઇન હિન્દી હિન્દી બેલ્ટમાં હું એવું નહીં કહી શકું કે અધધ અને ગજબ બીકોઝ જે પીરિયડમાં અમે રિલીઝ કરી એ પીરિયડ એ પીરિયડ એવો હતો કે જેમાં કોઈ હિન્દી ફિલ્મો સિનેમા લગભગ અત્યારે કહું ને કે પીવી આર આઇનોક્સના લગભગ તોંતેર ચુતર સ્ક્રીન ઓફ બંધ થઈ ગયા બીજું એટલે અત્યારે બધા શટડાઉન કરી રહ્યા તો એ દરમિયાનમાં મેં કીધું એમ કે ભાઈ તમે આટલા લિમિટેડ પીએનએ સાથેની એક ફિલ્મ તમે બહુ એવી એક્સપેક્ટેશન ન રાખી શકો કે ભાઈ બહુ પણ જે સેન્ટરોમાં ચાલી ત્યાં હજી એ અમુક સેન્ટરોમાં છે એક શોમાં છે ક્યાંક પણ પહેલાં ફર્સ્ટ વીકનું જે રિસ્પોન્સ હતો ને એટલે પેલું સેલ્ફ ટેસ્ટિંગ જે કહેવાય ને એ થઈ ગયું કરેક્ટ એટલે એ કોન્ફિડન્સ હવે છે મને મારે એ પણ જાણવું છે કે પ્રેમજી મોન્ટુની બિટ્ટુ એકવીસમું ટિફિન અને કસુંબો આ ચારેય મૂવી એકબીજાથી સાવ જુદી દરેક રીતે જુદી દરેક રીતે દરે દર વખતે લીગથી હટવાની કોશિશ જેવી ફિલ્મો ક્યારેક વિષયની દ્રષ્ટિએ ક્યારેક મેકિંગની દ્રષ્ટિએ ક્યારેક સ્કેલની દ્રષ્ટિએ એ વિજયમાં અને અત્યારના વિજયમાં કેટલો ફેર પડ્યો છે શું બદલાવ આવ્યો છે શું ચેન્જ પ્રેમજી પ્રેમજીથી લઈને કસમ બોલ એટલે વ્યક્તિ તરીકે મને ઘણો બધો ચેન્જ મારામાં લાગ્યો કે એ વખતે નાની વસ્તુ ઉપર આમ હાથમાં આવે ઉઠે ફેંકવાની આદત હતી એની જગ્યાએ ચાર માણસ બોલે તો હું પેશન્સથી સાંભળી શકું છું સો આ સૌથી મોટો ચેન્જ છે હવે એની સાથે બીજા બધા ઘણા ચેન્જ આવે એમ કે રાઈટ બટ સંભાવ એવું સમજાયું કે મેં ના કીધું એમ કે ઓવરનાઇટ કશું અચીવ થતું નથી અથવા તો અચિવમેન્ટ કે સફળતા કે જેને આપણે લક્ષ્યાંક કે કંઈક કહીએ છીએ એ વખતે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં મેં પ્રેમજી કરી ત્યારે મારીને ટ્વિન્કલ બંનેની ઉંમર સત્યાવીસ વર્ષની હતી સત્યાવીસ વર્ષે પહેલી ફિલ્મ ડિરેક્ટ પ્રોડ્યુસ કરી હતી અને ફાઇનાન્શિયલી બહુ આમ અવળા હાથની પડી હતી અને એમાંથી ઊભા થતા બીજા બે વર્ષ થયા હતા નો ડાઉટ ક્રિટિકલી અક્લેમ થઈ લોકોને ગમી ફિલ્મ પણ એ જે ફિનાન્શિયલ લોસ બહુ મોટો કર્યો હતો તો ત્યારથી મેચ્યોરિટી આવવાની શરૂ થઈ ગઈ હતી પણ એવું હતું જીત હતી કે આપણે પાછા રૂપિયો જ્યાં ખોવાયો ત્યાંથી શોધવાનો બહાર નહીં જવાનું એટલે બંધ કશું નહીં થાય આપણે આ ટણી ઉપર કામ કરવામાં આવશે આ રીતે કે આ રીતે એમ તો એમાં એના પરિણામો ઘણા બધા તમારે ભોગવવા પડતા હોય તમારે તમારા ફેમિલીએ ઘણી વખત તમારી આ જીદ હોય મારે સારું છે કે બૈરી જોડે જ છે પણ તો બી એ ઘણી બધી વસ્તુઓમાં એની અસરો થતી હોય છે પણ જ્યારે કોઈ કશુંક સારું થાય છે ત્યારે એ ખુશી એ બધું ભૂલાઈ દેતી હોય છે એમ તો અત્યારની આમ વાત કરીએ કે કોઈ સફળતાની કોઈ વ્યાખ્યા નથી આમ જોવા જાઓ તો પણ એક વસ્તુ કે ભી તમે તમે જ્યારે જાઓ તો નોર્મલી લોકો આમ અત્યારે હાલ એવું થયું છે કે ઘણી બધી જગ્યાએ મને આમ કસુંબોથી એટલે એક્ટર્સને લોકો ઓળખે અલગ વસ્તુ છે પણ રેન્ડમ જગ્યાએ ઘણા બધા આમ કે ભાઈ તમે પેલા કસુંબોવાળા ને એમ એવી રીતે લોકો ઓળખતા થયા તો એ સોશિયલ મીડિયાનો પ્રભાવ બીજું એ કે મોટાભાગના લોકોને નામથી ખબર હોય ફિલ્મ વિશે લોકો જાણતા હોય તો આ બધી વસ્તુઓ હવે હું એવું માનું છું કે સફળતા કદાચ આને કહેવાતી હશે પ્રેમજી વખતે એવું હતું કે ઓ નાઇટ આંખ ખુલશે સવારે ને પિક્ચર સુપરહિટ હશે આપણે આમ કરીશું તેમ કરીશું તો એ જે મુગ્ધાવસ્થા અને એમેચ્યોરિટી હતી એ ધીમે 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 જો જનુનમાં ક્યારેય છે ને મેચ્યોરિટી નહીં આવે અને જો જનુન મેચ્યોર થઈ જાય તો તમે પછી લાકડી પકડી લેવી એટલે જનુન મેચ્યોર નહીં થાય બટ અપ્રોચમાં એ મેચ્યોરિટી ડેફિનેટલી આવી છે એટલે એ કોઈ કોન્શિયસ ચેન્જ નથી પણ આવી છે કે વસ્તુઓને જોવાનો એક અભિગમ બદલાયો છે અને એ થયું છે અને આ ચારે મૂવીમાં હજી તો તમારી પાસેથી ઘણી બધી અદ્ભુત મૂવીની અમારી અમારી અપેક્ષા તો રહેશે જ પણ આ ચારે મૂવીમાં સૌથી પ્રિય કઈ છે હા યાર અઘરો સવાલ એ જ છે એકચ્યુલી પ્રિય તો હંમેશા તમને પહેલી ફિલ્મ જ લાગે બિકોઝ જેની સાથે તમે મેં કીધું ને કે ગાંડ પણ કર્યું હોય તમે મગજથી તો એ કેવી એ કેવી વસ્તુ છે ખબર કે આમ કશું તમને ખબર ના પડતી હોય તમને દુનિયાના તોર તરીકે ખબર નથી ને તમે બ્લાઇન્ડ ગેમ રમ્યા હોવ અત્યારે એના પછીનું જેટલું કર્યું એ કોન્શિયસલી કર્યું હોય કે ભાઈ આ કરું છું તો આના આ પરિણામો પણ હોઈ શકે આવું પણ થઈ શકે આનું આ રિસ્ક મેનેજમેન્ટ આ રીતે કરવું પડશે અથવા તો આ રીતે આ બધું વિચારીને પ્લાન કરીને પ્રેમજી વખતે તો કેવું હતું કે એ સીધી છલાંગ લગાવી ખબર નથી આ ખીણમાંથી બહાર આવીશું કે નહીં આવીએ શું હતું શું નહીં કે પણ એ સંતોષ સતત રહ્યો અને આજે પણ એ પ્રાઉડલી હું કહી શકું છું એટલે હું મારી જાતને કહી શકું છું આપણે કોઈને બીજા ન કહેવાય નહીં તો ખોટું લાગી જાય એ લોકોને પણ હું મારી જાતને કહી શકું છું કે આવા એક સબ્જેક્ટ સાથે ડેબ્યુ કરવું એ જીદ મેં પ્રેમજીથી પૂરી કરી અને મોટાભાગે એ જીદમાં એ કોન્ટેન્ટ વાઈઝ એનો જે એક વર્ક છે જે જોનાર છે કે જેને તો પ્લસ માઇનસીસ સાથે એ ફિલ્મ ને લોકો એ બહુ અલગ સ્કેલ થી જોઈ છે અને અજી બી એ વર્ગ જુવે છે સો પ્રેમજી ઇઝ યર હા ડેફિનેટલી ઇટ રાઇટ ક્લોઝ ટુ યોર હાર્ટ હા ફર્સ્ટ વિજય પાસેથી હવે શું અપેક્ષા રાખીએ કઈ ફિલ્મો લઈને આવો છો બહુ આમ નજીકના ભવિષ્યમાં થાક ઉતારવાનો છે હજી થોડો વધારે કે ના ના થાક તો હવે આપણ મને તો થાક ફ્લોર ઉપર ઉતરે છે એકચ્યુઅલી હું કહે કે હું શૂટ કરતો હોઉં ને એ મારા માટે લાઈફની સૌથી બેસ્ટ મોમેન્ટ હોય છે મને બહુ ગમતી મોમેન્ટ જેમાં હું બહુ પીસફુલ કે જોઈએ આમ અવઢવ ચાલે છે બે ત્રણ વાર મેં કીધું તમને એક મોટા સ્કેલની એક ફિલ્મ કદાચ જો થશે બધું ગોઠવા છો તો આ વર્ષમાં કદાચ એક જ થાય અને જો એ હમણાં ન થાય તો બે ફિલ્મો ડિસેમ્બર પહેલા શૂટ કરવી છે બે નાની નાની એટલે બહુ નાની નહીં બહુ મોટી નહીં એવી સરસ વાર્તાઓ ગુજરાતીમાં છે ગુજરાતી ગુજરાતી વાહ ખૂબ 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 અભિનંદન કસુંબો એ ઝળહળતી સફળતા છે મેં શરૂઆતમાં જ કીધું એ પ્રમાણે ગુજરાતી ફિલ્મોની એક જુદો વળાંક છે આ જુદો મુકામ પણ છે અને અહીંયાથી મને વિશ્વાસ છે કે તમારું કામ જોઈને તમારી તમારું સાહસ જોઈને ઘણા બધા ફિલ્મ મેકર્સ એવા હશે જેણે આવું કંઈક કરવા માટે વિચાર્યું હશે તમે ઘણા બધાને પ્રેરિત અને ઉત્સાહિત પણ કર્યા હશે આ ફિલ્મ હજી પણ ચાલી રહી છે લોકોને પસંદ પડી રહી છે અને ઇતિહાસ જરા જુદી રીતે તમે લોકો સુધી પહોંચાડ્યો છે આ ભાષા માટે તમારું ઉત્તમ કામ મને વિશ્વાસ છે કે સમય તેની નોંધ લેશે ખૂબ 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 શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ જતાં જતાં હજી કંઈ કહેવું છે ના બસ થેન્ક યુ સો મચ પહેલાં બધાને અને હમણાં તમે ફિલ્મ મેકર્સવાળી વાત કીધી એમાં એક એડિશન કે અગેન એટલે જેમ મેં કીધું એમ કે લીગથી હટીને ફિલ્મ બનાવી એનો મતલબ એ નથી કે તમે બહુ જ પણ ઇન્ડસ્ટ્રીમાં કોન્ટ્રીબ્યુટ થઈ શકે અને કશું ડર્યા વગર પોતાના સંપૂર્ણ કન્વિક્શનથી તો ફિલ્મો બનવી જ જોઈએ એના રિઝલ્ટ જોવા જો આપણે બેસીશું ને તો ફિલ્મો કોઈ નહીં બનાવે એટલે રિઝલ્ટ જોવાના મેનેજમેન્ટ કરીને પણ એવી ફિલ્મો બનાવી કે જે જે દૂરથી દૂરબીન રાખીને આપણને જોઈ રહ્યા છે ને આપણી ઇન્ડસ્ટ્રીને જોઈ રહ્યા છે જે લોકો એ કાલે મેણું ના મારી જાય કે ખાલી ગુજરાતી નાટકો જેવી પિક્ચરો જ આવે છે વાહ થેન્ક યુ વેરી મચ વિજય થેન્ક યુ વેરી મચ જોઈનિંગ ગસ થેન્ક યુ દોસ્તો વિજય એક જેને કહેવાય કે એક અદનો ફિલ્મ મેકર છે એની પોતાની સ્પષ્ટતાઓ એની પોતાની ક્લેરિટી અદ્ભુત છે તેના સપના બહુ મજબૂત છે તેની મહેનત તેના સપનાઓથી પણ વધારે મોટી અને મજબૂત છે એના મંતવ્યો પણ બહુ સ્પષ્ટ હોય છે અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સારી નરસી ચર્ચામાં તે બહુ ખુલીને બહુ સ્પષ્ટપણે પ્રામાણિકપણે ભાગ લે છે તેની સાથે એક સંવાદ હજી આપણે કરીશું થોડા સમય પછી જ્યારે આપણે આ ઉદ્યોગ વિશેની નિસ્બતભરી ચર્ચાઓ કદાચ કરીએ સંવાદ માત્ર આ ક્ષેત્ર પૂરતો રાખીએ આજે તો આ સંવાદમાં કસુંબોની સફળતાને કે કસુંબોની ફિલ્મ મેકિંગની પ્રોસેસને અમારે થોડી વધારે નજીકથી જાણવી સમજવીતી સમજવી સાંભળવી જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં અત્યારે આટલું જ વિજય સાથે ટૂંક સમયમાં આપણે ફરી એક વખત વાતચીત કરીશું ને થોડી વધારે કંઈક જુદા પ્રકારનો સંવાદ સાધીશું ત્યાં સુધી મને અત્યારે રજા આપજો જલસો છે આ મૂળે તો એપ્લિકેશન છે જેમાં તમે ગુજરાતી સંગીત સાહિત્ય અને ભાષાનું ઘણું બધું કોન્ટેન્ટ સાંભળી શકો છો પ્લે સ્ટોર એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો રજા લઉં છું મળીએ છીએ જલ્દી જ નવા એપિસોડમાં થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વિજય થેન્ક યુ વેરી મચ